नमो असायाणं नमो लोए सौः साहुणं नमो लोये सौः साहुणम् एसो पञ्चनमुक्कारो एसो पञ्चनमुक्कारो सौपा वप्पणासनो सौ अपावप्पणासनो मङ्गलाणं च सौवेसीं मङ्गलाणं च सौवे सिं

આપણે બંગલાચરણ બંગલાચરણ બોલાવજો અને અક્ષયભાઈ ફોલો કરજો દિવ્યાબેન તમે પણ સ્વભાવ

सूक्ष्मतमासितपरं गुरुसत्यं निश्चयवन्द्यहे सत्यं निश्चयवन्दह है कृषगोडि दैवग

जगकल्याणकयनमे मङ्गलमय दोवाशिषं मङ्गलमय दो हे दस्वरूपोऽपि मोक्षमो સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલ કો માફી દો ગલતી ભૂલ કો માફી દો વ્યવહાર સદભો હો

મારે એક ક્વેશ્ચન છે પુલીનાનુજી હા બોલો ના સતસંગનો લાહો સારો મળ્યો પહેલા લગભગ ત્રણ મહિના પૂર્ણિમાની શરૂઆતમાં બે મહિના અને તેના પછી એ આખું અંદર બધું સિસ્ટમ પાછી રીસેટ થઈ ગઈ પહેલાની જે તો વર્કમાં જઈએ તો શું કહેવાય કે કામ બધું નોર્મલ આપણે કરતા હોય પહેલા જેટલું એમ્બિશિયસ આસ્પેક્ટ રહેતો તો કામમાં એ હવે થોડો મોડો પડી જાય છે ઢીલો પડી જાય છે તો એ વસ્તુ પાર્ટ ઓફ ધ પ્રોસેસ એને કેવી રીતના હેન્ડલ કરવું મોડો પડી જાય એટલે શું

ઉબી નથી થતી કારણ તો મોટિવેશન ઓછું થઈ ગયું છે હમ ઓકે તો એ વસ્તુને કેટલા હદ સુધી નોર્મલ ગણવી અને કે ધેટ ઇઝ પરફેક્ટ હાય ભલે એ મોડું પડી ગયું છે બટ હાઉ આર યુ ફીલિંગ ઇનસાઇડ અંદરથી કેવું લાગે વેરી 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 ગુડ બસ બસ ધેન ધેટ ઇઝ વોટ મેટર્સ અંદરથી બેઝિકલી વેરી ગુડ નો હું જો બીજા વર્ડમાં એ શબ્દ માં કહું ને તો વેરી ગુડ મીન્સ અંદર થી નિરાખોડતા લાગે છે યુ આર હેડ સેન કામ અને પહેલા એટલી નિરાખોડતા નોતી એટલે થોડો બુદ્ધિનો ભાગ થોડો હતો યુ સી વોટ હેપન્સ ઇઝ જે આપણું નોર્મલ એમ્બિશન ને બધું હોય ને ધેટ ઇઝ રાઈટ એ બુદ્ધિના ના લેવલે હોય એ ડિસ્ચાર્જ આપડે બુદ્ધિ અહંકાર લાવેલા હોય ભૌતિક સુખમાં સુખ છે આપણી પાસે આઈડિયાસ છે એમ્બિશન છે બુદ્ધિ છે એટલે આપણને થાય આપણે આમ કરીએ આપણે તેમ કરીએ લેટ્સ ગ્રો સો દેટ ઇઝ પાર્ટ ઓફ ડિસ્ચાર્જ જે આપણે લઈને આવેલા છીએ જેમાં ભૌતિક સુખમાં સુખ છે એટલે રિલેટિવમાં એક્સપાન્શન ગ્રોથ એટલે ઇસેન્શિયલી થોડુંક માનનો ભાગ છે થોડોક લક્ષ્મીનો ભાગ છે થોડો સક્સેસનો ભાગ સક્સેસ મળે એટલે માન આવી જાય બેસીકલી અને યુ ફીલ ગુડ કે આઈ હેવ કોન્ટ્રીબ્યુટેડ સમવેર અને આઈ હેવ અચીવ સમથિંગ એ ભાગ રહે તો હવે એ ડિસ્ચાર્જમાં આપણે એ અહંકાર માન બુદ્ધિ એ બધું લાવેલા હતા છીએ એટલે એ બધું ઓપરેટ થતું હતું એટલે એના લીધે યુઅર ડ્રીવન બાય એમ્બિશન અને બુદ્ધિ વોઝ ધી ડ્રાઈવિંગ ફોર્સ એનો આમ કરી નાખીએ તેમ કરી નાખીએ એટલે એમાં થોડું કરતાપણાનો ભાગ હતો કે હું કરું છું ને હું કરી શકું છું એ ભાગ હતો અને એને લીધે પછી એના જ વિચારો કન્ટિન્યુઅસલી આવ્યા કરે રિલેટિવના જ વિચારો આવ્યા કરે કેમ કરીને આગળ વધે ઓપ્શન હવે આ બધો સત્સંગ સાંભળો ને એટલે આખું પર્સપેક્ટિવ એક બીજો મળ્યો આપણને કે ખરેખર હું શુદ્ધાત્મા છું અને આ સત્સંગમાં આવ્યા પછી અંદરની થોડીક નિરાકુરતા ઉત્પન્ન થઈ યુ ગોટ અ ટેસ્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ હેપીનેસ પેલા રિલેટિવ હેપીનેસ હતો મેં આમ કરીને કું બોસે આમ કર્યું સબોર્ડ નેટ આમ કર્યું વાઇફે આમ કર્યું રિલેટિવમાં આમ થયું એનો કાર લીધી અમે અહીંયા ફરવા ગયા એટલે આખું સુખ નું આરોપણ બધું રિલેટિવ વાળો ભાગ હતો અને આ સત્સંગમાં આવ્યા પછી થોડીક સમજ પડી જ્યાં ઇશ્યુઝ અને કોન્ફ્લિક્ટ હતા એનું રેઝોલ્યુશન મળ્યું થી અને એનાથી થોડી નિરાકુરતા વધી યુનો એટ પીસ ઇસેન્શિયલી બુદ્ધિ ઇઝ એટ પીસ આખા ઓલ પ્રોસેસમાં બુદ્ધિ શાંત થાય છે કારણ કે દોષ નિર્દોષ જોવાની થોડી પ્રેક્ટિસ થાય ત્યાં અતિક્રમણ થયું હોય ત્યાં પ્રતિક્રમણ થયા હોય સાચી સમજણ મળી હોય એટલે એક ડિફરન્ટ પર્સપેક્ટિવ મળે છે ડિફરન્ટ એન્વાયરમેન્ટ મળે છે બેઝિકલી એન્વાયરમેન્ટ એટલે શું આપતો કૂતરો આવ્યો હોય એટલે સત્સંગ થાય સત્સંગ થાય એટલે મહાત્માઓ આવે મહાત્માઓ સાથે પછી એક વાતાવરણ ઊભું થાય ઘરમાં એ વાતાવરણ એ નિતરા વાતાવરણ છે એ નિરા પોતાનું વાતાવરણ છે આ પ્રકૃતિ એ જોયું નહોતું બીકોઝ તમને એ ઓપોર્ચ્યુનિટી જ નહોતી મળી ફર્સ્ટ હેન્ડ નો ઓનલાઈન ઇઝ ઇન્ફોર્મેશન બટ ફિઝિકલ ફીલ જે છે એ તમને ત્યાં જ મળે ભાઈ યુ ગેટ ગેધરિંગ થાય યુનો એન્ડ હવે એ જે ફીલ વાળો ભાગ છે અહંકાર એક્સપિરિયન્સ કર્યો ચિત એટલું સ્ટેબલ રહ્યું પછી ડ્યુરિંગ ધ સત્સંગ અહંકાર ડાઉન જાય ચિત શુદ્ધ થાય બુદ્ધિ શાંત થાય એટલે એ જે આખું ફિલિંગ મળ્યું એટલે યુ ગોટ અ ડિફરન્ટ ફીલ કે આમાં બી સુખ છે

આપણો ડિસ્ચાર્જ છે આપણો હિસાબ છે સામાવાળાનો એ ડિસ્ચાર્જ છે એનો હિસાબ છે આ મન થાય છે તો શું કામ થાય છે બેના વ્યૂ પોઈન્ટ્સ જુદા છે વ્યૂ મેચ કરવા માટે નિકાલ કેવી રીતે કરવો એવી બધી સત્સંગમાં ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી વાતો બધી આપણે સાંભળી હોય અલી ઓન વી વર લિવિંગ વિથ એટ હોમ ઓર એટ વર્ક પ્લેસ અને પછી મેક ઇટ અપ વિથ શોપિંગ ગુડ ફૂડ ધીસ દેટ એમ કરીને થોડા સપ્રેસ્ડ જેને કેવાય ને પેઇન પોઈન્ટ હતા બધા દુઃખના બધા સંજોગો સપ્રેસ હતા ઓલ ધોઝ યુ નોર્મલી ફાઉન્ડ આઉટ સમ સોલ્યુશન પેઇન પોઈન્ટ નીકળી ગયા એટલે યુ ફાઉન્ડ યસ દિસ ઇઝ ટ્રુ હેપીનેસ સાચી હેપીનેસ તો અહીંયા છે બધું એની મિત્રે થાય છે કોન્ફ્લિક્ટ ફ્રી એક્સપિરિયન્સ થયો અથડામણ રહિત અનુભવ થયો માનસિક એટલે અંદર ઇન્ટર્નલ એઝ વેલ એઝ એક્સટર્નલ એનો ધેટ આ યુ કે બસ અહીંયા રહેવા જેવું છે ને વર્ક પ્લેસ થી મળતું હતું એ હવે ઘરના સત્સંગના આધારે જ્ઞાનના આધારે ઇનર ઇનર હેપીનેસ ચાલુ થઈ ધેટ એ એક શિફ્ટ થયો કે યસ આ કરવા જેવું છે અહીંયા અનુભવ કરવા જેવું છે હવે એને લીધે જે પેલો ડ્રાઈવ વાળો ભાગ હતો એ જતો રહ્યો કારણ કે હેપીનેસ જ જોઈતી દીધું ધ ડ્રાઈવ વોઝ ટુ અચીવ એક્સટર્નલ હેપીનેસ બહારના સુખ માટે એ આખો પુષ્ટ થતો હતો મહત્વકાંક્ષા હતી હવે એ એ એ સુખ અંદરથી જ મળવા લાગ્યો એટલે એ ડ્રાઈવ હેઝ ગોટ કન્વર્ટેડ ઇનસાઇડ ડ્રાઈવ છે પણ એ ઇનર તરફ જતી રહી છે બહાર હું આ કરી નાખું તે કરી નાખું આ પ્રોજેક્ટ મૂવ કરું અને આમ કહી દઉં આ મીટિંગ બોલાવું એને બદલે હવે આ મારું અંદરનું શું કેમ કરીને રહે આ ત્રણ કેમ ના થાય એ બધું હશે એટલે એ હતું પણ ઇટ હેઝ ગોન ઇનસાઈડ એનો એ જે ફોર્સ હતો એ અંતર થઈ ગયો આખો એટલે એટલે તને લાગે સર બહાર ઠંડુ પડી ગયું અને ઠંડુ છે ને એટલે એટલે શું થયું ઇટ હેઝ કમ ઇન નોર્માલિટી ઓવર ડ્રાઈવમાં હતું બીકોઝ એની અમેરિકાનું વાતાવરણ જ એવું છે આખું પૂતગલ પક્ષી જ છે એનો પ્રકૃતિને મજબૂત કરવા માટેના ટોપ મોસ્ટ સંયોગો ફોર અમેરિકામાં છે કે ધ વેસ્ટ ઓફ ફૂડ સારામાં સારું ખાવાનું ચોખ્ખું પાણી ચોખ્ખા જ્યુસ ચોખ્ખા પાર્ક ચોખા જીમ એટલે પૂતગલ 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 રમણતા જ રહે હવે એક એક બ્રેક મળે એમાંથી આત્મા રમણતા શું છે અંદર કેવી રીતના જોઈ શકાય પોતાની પ્રકૃતિને જોતા થયા પોતાના ક્રોધમાનને જોતા થયા પોતાની બુદ્ધિમાન ચિત્તને જોતા થયા એટલે એ આખું એક વિઝન બદલાઈ ગયો અને એ બદલાયેલા વિઝનમાં એક લાગ્યું ઓહો દિસ ઇઝ ગ્રેટ ઇઝ ગ્રેટ સો એટલે એ ધીસ ઇઝ દેટ જસ્ટ થિંગ અને એમાં ઇન ધ હોલ પ્રોસેસ થોડું નોર્માલિટી આવી ગઈ નોર્માલિટી એટલે શું દાદા ભગવાન કહેતા હતા કે વી હેવ ટુ સ્ટ્રાઇક હેપ બેલેન્સ બિટવીન ઇનર એન્ડ આઉટર હેપીનેસ એક બાર પાંચ ઇન્દ્રિયોને ભૌતિક અચિવમેન્ટ વાળું હેપીનેસ છે અને એક ઇનર હેપીનેસ એટલે જ્ઞાનથી નિરાકૂરતા રહે છે એ એ એ જે બેલેન્સ વાળો ભાગ છે એ સ્ટેટ માં અત્યારે દુ છે એટલે બહારનો ભાગનો જે ફોર્સ હતો ને ભાગ થોડો ઢીલો પડી ગયો છે નથિંગ રોંગ ઇટ ઇઝ ગુડ ઇટ ઇઝ બુદ્ધિ થોડીક સમ્યક થઈ રહી છે જે બુદ્ધિ આખું ભૌતિક સુખ મા સુખ નો આરોપણ હતો બુદ્ધિ એટલે નફો નુકસાન બતાવે એ બહારના સુખમાં નફો બતાવતી હતી હવે થોડુંક સમ્યક થી અંદરના સુખમાં બી છે શાંતિ રાખવામાં છે અથડામણ ટાળવામાં છે પ્રતિક્રમણ ટાળવા કરવામાં છે એટલે ભૂક્તિ થોડી સવળી થઈ રહી છે આત્મા પક્ષી થઈ રહી છે એટલે એ સ્ટેટમાં છે દુઃખ એટલે ઇટ ઇઝ ગુડ એટલે નોર્માલિટી તરફ આવી રહ્યું છે નોર્માલિટી એટલે સ્ટ્રાઇકિંગ બેલેન્સ બિટવીન ઇનર એન્ડ આઉટર હેપીનેસ હવે નવ યુ જસ્ટ મેન્ટેન ધીસ સ્ટેટસ કો અને ગો ફર્ધર ડીપ એટલે આપણે જ્ઞાનનો ભાગ થોડોક મજબૂત કરતો જાજે વ્યવસ્થિત અ કરતા બધું કામ કરવું છે ફાઇલ છે ગવર્ને કહેવાનું ભાઈ તું આ કામ કરજે બધું કરજે કેરી ઓન છૂટા રહીને જેટલું ધવલ પાસે કરાવવા એટલું કરશે એટલે શું આવશે યુ વિલ કમ ઇન અ સ્ટેટ ઓફ બિંગ કે વ્યવસ્થિતમાં ધવલના વ્યવસ્થિતમાં જે હશે ને એની વચ્ચે આવવાનું જ છે ઇન ટર્મ્સ ઓફ યોર પ્રોજેક્ટ યોર ઓફિસ યોર કેરિયર નો યોર પ્રમોશન યોર મની વોટ એવર વોટ એવર એન્ડ રિલેશન એટ હોમ ચિલ્ડ્રન એક્સેટ્રા એક્સેટ્રા હવે એ પાટો વ્યવસ્થિત છે જે આપણી પાસે ખાલી થયોરિટિકલ નોલેજ હતું પણ ધ ઓફ કે સંજોગો ભેગા ના હેંગો એટલે એ નોર્માલિટી નોર્મલ ને જવાનું નોર્મલ પ્રયત્ન ને બધું જ કરવાનું છે અને વિથ ઇનર વિઝન આ જ્ઞાન સાથે પાંચ આજ્ઞા કે વ્યવસ્થિત સંભાવે શુદ્ધાત્મા અથડામણ ટાળો એટલે આ દ્રષ્ટિ સાથે હવે તું વ્યવહાર કરીશ તો બહુ સુંદર વ્યવહાર થશે અથડાણ વગરનો વ્યવહાર થશે પ્રેશર રહિત વ્યવહાર થશે તો કંઈક બોલી જાય વાઇફમાં બહુ ડિમાન્ડ આવે તો નોટ ગેટ હવે નોર્માલિટી મોડમાં આવ્યો છે એટલે નોર્માલિટી મોડમાં સસ્ટેન કરજે નો ટુ સસ્ટેન દેટ ઇઝ નોટ વેરી ઇઝી કારણ કે ઇનર પોસ્ટ જે સત્સંગમાં મળ્યો હતો ને આત્મા પક્ષે સમજ મળી હતી જ્ઞાન સમજ મળી હતી એ હવે સસ્ટેન કરવી પડશે કઈ રીતે તો વાતો જે સાંભળી તે વાગોવાની રીઅપ્લાય કરવાની સેલ્ફ રિમાઇન્ડર જેવો જેમ વિધિ રોજ કરીએ છીએ એના જેવો ઓર વોટ સમય વ્યવહારમાં અટકીએ તો દાદાને પ્રાર્થના કરી દાદા આ છે હવે શું કરવું તમારા જ્ઞાન પ્રમાણે શું સોલ્યુશન હોય એટલે એ પ્રેયર કરીશ ને તો એ પ્રેયરના આધારે પછી તારું બધું સારું થશે એલ અગેન યુ વિલ કમ બેક ટુ ધ ઇનસાઇડ અને એમ કરતા કરતા આત્મામાં રહી વ્યવહાર નો નિકાલ થશે આત્મામાં રહીને વ્યવહાર નો નિકાલ થશે એટલે ઇટ ઇઝ નોટ બેડ ઓવરડ્રેવ થયું છે ઢેલું નથી જો તારા નસીબ જેટલું હશે ને એટલું પૂછ તો તને વ્યવસ્થિત શક્તિ કરવાની છે જ તારો જે કેરિયર ગ્રોથ હોય બીજા ગ્રોથ હોય એ વ્યવસ્થિત શક્તિ કરાવશે જ ડોન્ટ વરી હા આપણે ઢીલા નહીં થઈ જવાનું હવે હશે જ આપણે કઈ બહુ પડી નથી એવું નહીં બી નોર્મલ નોર્મલિટીમાં રહી અને કર એટલે શું જ્ઞાનમાં રહીને વ્યવહાર વ્યવહારનો નિકાલ થશે એટલે ઉડાન સારો થશે એટલે વોટ હેઝ હેપન્ડ ઇઝ ગુડ એને ટકાવી રાખવાનું છે અને આ આમના તમે જે કહ્યું ને કે વ્યવસ્થિતમાં હોય તો એ ઓટોમેટિક પુશ મળશે તો એવું સપોઝ કોઈ સંજોગ એવા આવે તો એમાંથી આપણે કેવી રીતના ખબર પડે કે આ ફેવરેબલ સંજોગો છે કે જે કોઈ કામ પૂરું થવાનું હોય એને રિલેટેડ સંજોગો છે તો આપણે પછી બુદ્ધિથી પાછું એને શું કહેવાય કે ઇફ યુ રિયલી આસ્ક મી જે બી સંજોગ આવે સહજ ભાવે આપણે જે હોય એ બધું પ્રયત્ન કર્યા કરો રિઝલ્ટ વિલ ટેલ ફેવરેબલ હતું કે અનફેવરેબલ હતું આપણે તો જ્ઞાને કરીને આ સંજોગ આવ્યો છે ફાઇલ આવી છે એ પ્રમાણે આપણે નિકાલ કરવાનો છે આપણા જ્ઞાનની આખી જ્ઞાનની આખી મજા જે છે ને મજા ક્યાં છે કેમ કરીને વ્યવહાર વિતરાકતા પૂર્વક નિકાલ થાય મન વચન કાય આવ્યું છે શરીર છે ચાર્જ કરેલું ડિસ્ચાર્જ થાય છે હવે એ શું ડિસ્ચાર્જ થવાનું છે ખબર નથી પણ જે આવે તે વિતરાકતા પૂર્વક કરી શકું એવી જ આપણી પ્રાર્થના હોય છે જે પ્રાપ્ત મન વચન કાય છે દુઃખનો આજ્ઞા મારે વાંચ શક્તિ આપણને બધું બોલીએ છીએ અલ્ટિમેટલી બોટમ લાઈન ઇઝ ઇટ શુડ નોટ અફેક્ટ મી જે બી ગુડ ઓર બેડ ફેવરેબલ કે અનફેવરેબલ અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો મને અસર ના કરે એ આપણી ઈચ્છા છે હું આત્મા મરીને રહીને જ્ઞાતા રહી શકું એ આપણો એન્ડ ગોલ છે નિશ્ચય નો વ્યવહાર નો બી બસ એ આપણે રાખવાનો આત્મા માં કરવાનો અટકે તો દાદા પ્રાર્થના દાદાનો નો સંભાવ નહીં કાર એમ કરતા કે તો સૂચ ખીલશે ઇન્સાઇટ ખીલશે દેન યુ વિલ ટુ રીડ સિચ્યુએશન સંજોગ વાંચતા શીખાશે બાય અનુભવથી શીખાશે એન્ડ ધેન યુ વિલ ટુ ટેક થિંગ્સ કેરફુલ એટલે પછી અનુકૂળ આવે તો બી વેલ એન્ડ ગુડ પ્રતિકૂળ આવે ધોબી વેલેન વેલ ગુડ કારણ કે આ સંયોગો વિયોગી સભાના છે એટલે વેટ વોચ બસ થોડો બોગોટ આવે તો હિસાબ પૂરો કરો દેવું ચૂકતે કરો ડોન્ટ ગેટ ડિસ્ટર્બ નહીં થવાનું એ રીતે જ્ઞાનની સ્ટેબિલિટી આવતી જશે જ્ઞાન વપરાતું જશે જ્ઞાનની સ્ટેબિલિટી આવતી જશે અને એ અનુભવ જ અનુભવ શીખવાડશે અને જ્યાં અટકી દાદા ને પૂછીશ તો નૈમિત જવાબ મળશે એટલે આવી રીતે ઝૂમ સત્સંગ હોય કોઈ પ્રી રેકોર્ડેડ સત્સંગ હોય ગમે ત્યાંથી તને ઇન્સાઇટ મળી જશે એનું સોલ્યુશન મળી જશે ઉપાય મળી જશે ધેન દેટ ધ આ ફિલિંગ હા હું દાદાના જ્ઞાન પ્રમાણે જીવી રહ્યો છું અને એ જે મજા આવશે ને બસ એનાથી પછી આગળ જવાશે અને આગળની વસ્તુ આગળ ખબર પડશે અત્યારે આટલું રાખો ખાલી આ ટકાવી રાખો આજે મળ્યું છે આ બે ત્રણ મહિનામાં એ જસ્ટ વાગોડવાનું શું સમજ્યા કેવી રીતના કર્યું હવે આ વખતે આ જ્ઞાન અપ્લાય કર્યું હવે કયું જ્ઞાન અપ્લાય કરવું વર્ક સોલ્યુશન બી વ્યવહાર છે એ જ્ઞાનથી સોલ્યુશન કરો પહેલા આપણે ખાલી બુદ્ધિ પર રિલાય કરતા હતા વિચ વુડ ગીવ રિઝલ્ટ વિચ કુડ નોટ ગીવ રિઝલ્ટ એ કદાચ બુદ્ધિ આપણે ઘણી વાર એન્શિયસ કરી નાખે હવે શું થશે એવું થાય એ બધો ભાગ ઓછો થશે વર્ક જરૂર પડે તો કોઈ બી આપતો ઉતરા ટચમાં રહે છે કોઈને બી કોન્ટેક્ટ કરજે આઈ એમ વેરી શ્યોર યુલ ગેટ ઇટ અને એક તમારા બે ચાર વર્ષ આવા જાય ને વ્યવહાર અને જ્ઞાન એપ્લિકેશન કરતા હોય તો તને ખબર પડી ગાય કે આવું હોય ત્યારે આ જ્ઞાન વાપરવું એટલે એ કયા સંજોગોમાં કયું જ્ઞાન વાપરીને સ્થિર થવું એ તને પકડાઈ જશે યુ કમ અક્રોસ વેરિયસ સિચ્યુએશન છે માણસ ગાડી ચલાવતા શીખે ને એટલે પછી પહેલા તો હાઈવે પર મસ્ત ચલાવે પછી નોર્મલ રોડ પર પછી સિટીમાં ચલાવે છે પછી ટ્રાફિક કન્ડિશનમાં ચલાવે છે દરેક દરેક કન્ડિશનમાં ચલાવતા શીખી જાય કે અહીંયા ટ્રાફિક હોય તો આવી રીતે ચલાવવાનું સ્પીડ હોય તો આમ કરવાનું હાઈવેમાં આમ ધ્યાન રાખવાનું એ બધા જ સિચ્યુએશન્સના અનુભવ મળી જાય એટલે દેન યુ આર એક્સપર્ટ ડ્રાઈવર એવી રીતના બધા સંજોગોમાં કેવી રીતના જ્ઞાનને હેન્ડલ કરવાનું કેવી રીતના ફાઇલ નંબર ને હેન્ડલ કરવાનું કેવી રીતના બહારના સંજોગોને ફાઇલો હેન્ડલ એ શીખી ગયા એટલે પછી દેન યુ ગોટ ધ માસ્ટર ત્યાં સુધી આપણે કન્સલ્ટન્સી રાખવી પડે આપણે

गुलाब नेम नहीं थी कहो तू मैंने सूंघो इनी सुगंध फैलाए बस ये की चुका ना बस जय से छों दिसो तीन भाई अह शमीर जी अनवंड करो साहेब जय सच्चिदानंद जय सच्चिदानंद कोलीनन जी जय सच्चिदानंद सर्वे महात्माओं

અમુક વાર અમુક ભૂલો વધારે પડ વાળી હોય મેની લેયર્સ ઘણા પડો હોય એટલે એક એક ભૂલ થાય એક વાર માફી માંગે નિશ્ચય કરો તો એક જાય પણ પાછું બીજી પડે પાછું ત્રીજું આવે એટલે યોર રાઇટ ભૂલ રિપીટ ના થાય દેટ ઇઝ મોસ્ટ ડિઝાયરેબલ એ તો હોવું ઘટે પણ એ એ એ એ એ ધ્યેય સુધી પહોંચવું જોઈએ યોર રાઇટ રાઈટ યોર રાઇટ

वो उनका इंसेंट इंटेंसिटी कम होता हो रहता है लेकिन ग्रेविटी जो होता है, तो जो है वो कम होता है लेकिन वो रिपीट बहुत होता है तो ये हमारा मतलब जो प्रतिक्रमण विधि जो करते हैं उसमें प्रत्यज्ञान की पार्ट क्विक तो रहते हैं क्या ये प्रत्यज्ञान तो रहता ही है लेकिन इसमें अगर मुझे पूछो ना तो हुँ. हमें हमें ऑलराउंड सॉल्यूशन नहीं मिला है यानी कि क्या गलती होती है तो कुछ संजोग में गलती हुई तो दोबारा मैं ये नहीं करूंगा फिर संजोग बदला है दोबारा मैं ये नहीं करूंगा तो ये हरेक हर संजोगों में किसी भी जब भी ऐसे अंदर से विचार आए वाणी वर्तन जो भी है वो होता है तो हमको इमिजिएटली एक उपाय ढूंढना पड़ेगा कि ऐसा हुआ तो मैं क्या करूंगा ताकि मेरी भूल ना हो વિચાર આવે તો મુજબ ક્યાં કરના ચે બુદ્ધિ ને એ બતાવે તો ક્યાં કરનાર એસા બોલા તો રાખવું જોઈએ અને એનો દ્રઢ નિશ્ચય કરવો જોઈએ એટલે પછી એ રીતે એ સંજોગોમાં સ્લીપ ના થઈ જાય બેઝિકલી ભૂલ તો એટલે સ્લીપ થઈ જવું અજાગૃતિ અજાગૃતિથી સ્લીપ થઈ જવું બેઝિકલી એટલે અજાગૃતિ ડિસ્ચાર્જ ફોર્સ ડિસ્ચાર્જ જે ભૂલનો ફોર્સ છે એનો ફોર્સ વધી ના જાય એના માટેના પુરુષાર્થો અને ગોઠવણી પુરુષાર્થો અને ગોઠવણી કરવી પડે ગોઠવણી કે આવું થાય તો હું આ કરીશ આવ પ્રિવેન્ટિવ મેજર છે એને કહેવાય ને એટલે એવું આપણે ચાવીઓ રાખવી પડે કારણ કે ભરેલો માલ તો નીકળ્યા જ કરશે નીકળ્યા જ કરશે અને પછી આઈ થિંક ફ્રી ટાઈમમાં બીજું એક કરાય ફ્રી ટાઈમમાં બીજું એક કરાય જે ભૂલ થતી હોય ન કરવાની શક્તિ માગવી પડે તો એમાં સુખ નથી એમાં સુખ નથી એમાં સુખ નથી એમાં સુખ નથી કઈ રીતે સુખ નથી એ સમજાય સમજાય કરવું પડે જેને આપણે ઊંધા આંટા કહીએ છીએ એટલે એક તો ઊંડા આંટા મારવા પડે અને એ ઊંધા આંટા મારવાથી જ આઈ થિંક એ આપણી આજનો નિશ્ચય પાકો થશે આજનો નિશ્ચય પાકો થશે અને જાગૃતિ હશે તો આજના નિશ્ચય પ્રમાણે વર્તન થશે અને આજનો નિશ્ચય થોડો કાચો હશે અથવા જાગૃતિ ઓછી હશે તો વર્તન ડિસ્ચાર્જ પ્રમાણે થશે અથવા ડિસ્ચાર્જ ભૂલ પ્રમાણે થશે ઇટ ઇઝ ઇઝ હા ઇટ ઇન્ટરપ્લે બિટવીન ટુ ફોર્સેસ બે શક્તિઓ કામ કરે છે એક ડિસ્ચાર્જની શક્તિ કામ કરે છે અને એક જે આજનો નિશ્ચય છે એ કામ કરે છે કારણ કે આનો નિશ્ચય પ્રકૃતિની વિરુદ્ધ છે ઘણી બધી બાબતમાં પેલા તો ક્રોધમાં આતું હવે આપણે કહી છે ના ક્રોધ તો કોઈ હિસાબે ના કરાય હવે મને બહુ તિરસ્કાર થતો હવે કે ના એટલે પ્રકૃતિ ની વિરુદ્ધ ચાલવાનું છે હવે એના માટે આપણી વર્ષ સમજ પી જોશે અને એટલે કાં તો થોડી સમજ ઘૂટે છે કાં તો જાગૃતિ ઘૂટે છે અને કાં તો નિશ્ચય ઘૂટે છે એટલે એક લોંગ ટર્મ એક ગોલ હોય ને કે ટાઈમ મળે ફ્રી ટાઈમ મળે તો મારે આ કરવું છે આપણે શું કરાય ખબર છે બેસ્ટ રિટાયર્ડ માણસો હોય તો ખાસ કે ટાઈમ મળે એટલે આત્માની સીટ પર બેસી જવું છે વ્યવહાર પૂરો થાય વ્યવહાર અને વાલ હોય જે બી કામ હોય એ પૂરો થાય એટલે મારે આત્માની સીટ પર આવી જવું છે એવું એક નક્કી પણ પછી કેવી રીતે બેસવું એ જુદી વસ્તુ હોય છે એટલે શું થશે કે સ્પેર ટાઈમમાં ભૂલો થાય નહીં અથવા વર્કિંગમાં બી પછી એ તો માર ખાઈને શીખવું પડે તો ડિપેન્ડ હવે કઈ ભૂલ છે કોની સાથે થાય છે કયા સંજોગોમાં થાય છે વ્યક્તિ ઇન્વોલ્વ છે વ્યક્તિ ઇનવોલ્વ નથી આપણી જ નબળાઈઓ ક્રોધમાન માયાલો મો છે શું છે ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ ભૂલના અલગ અલગ ઉપાય હોય અને એ પ્રમાણે આપણે ચાવીઓ લઈને આપણો નિશ્ચય પાકો કર 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 કરવાનો છે ये मां नौ कर्मों चाहे सूचे ये कर कर करे छे लेके एक एक पड़ निकले छे ने मैथ एंड एदी दे दूसरा एक था एक सत्संग में ऐसा सुना था नौम निधि और उसमें मतलब एक निधि और ऐड किया हुआ है जो शास्त्रों में नौ निधि की बात किया है वो मेरे को जानने का है क्या है और एक दसवा निधि ऐड हुआ हुआ है वो विवेक विनय विवेक को दसवा निधि के हिसाब से ऐड किया हुआ है ये परेशान जी का एक सत्संग था इधर लपका मन में आई डोंट नो नौ नौ निधि क्या है उसमें उल्लेख नहीं किया हुआ था एक्चुअली एक कविराज पद के ऊपर से बात निकला था तो उन्होंने फिर बोला ये नौ निधि तो है लेकिन आज की तारीख में

મરણવા દુઃખ ને સંતાપ છે સમસરણ માર્ગ નાટક ટેમ્પર એડજસ્ટમેન્ટ છે આ મેં પદનું આ મને લાઇન્સ તો સ્ટ્રાઇક થાય છે પણ મને ફ્રેન્કલી સ્પીકિંગ આ ડોનો આઈ વીન આઈ ડોનો અષ્ટલક્ષ્મી મેં સાંભળેલું પણ અત્યારે મને યાદ નથી આઠ પ્રકારની લક્ષ્મી જે કહે છે ને સો મારી આઈ ફ્રેન્કલી આઈ ડોનો નવની આઈ ડોન નવનિધિ એ દોનો અલગ ચીજ હે હા બરાબર પાંચ પ્રકારની લક્ષ્મી બી છે અને નવ નવનિધિ છે પણ હવે આઈડોમનો तो मैं बिजाने पूछी जो जो कदा दे मैं रिप्लाई हम्म नो नो प्रॉब्लम कोई मात मैं लक्ष्य जी हनुमान चालीसा कि हर मानचाली से वहाँ पे यार नॉन इडिया आ रहे थे हाँ हाँ पहले हंसे करो हंसे करो पर मने मने ख्याल रखिए बारह बारह बजे सुबेर जी और बिजु कोई क्वेश्चन हाँ क्वेश्चन चहे दादा ने बोला जे ये जगत में खाली दो ही चीज है आत्मा संयोग राइट तो ये आपने सबसे बड़ा संयोग कौन सा है तो ये भी एक जगह पे ऐसा उल्लेख है हमारा खुद का जो मन वचन का है सबसे बड़ा संयोग है तो इसको थोड़ा सा और मतलब एक्सप्लेन करिए हाँ वो तो दादा भगवान का बहुत बड़ा वाक्य है

અને એ લોકોના એકબીજાના ઇન્ટરેક્શન થી સમસરણ માર્ગ માં નજીક આવવાની અલગ અલગ અવસ્થાઓ ઉભી થાય છે બીજું કંઈ હા બસ જેમ આપડે કહીએ ને કે ભાઈ ઇંગ્લિશ ભાષા છે તો એમાં અક્ષર કેટલા છે એ બી સી ડી તો કે છવ્વીસ છે ગુજરાતીમાં અમુક જે છે બારખડી કેટલા છે છવ્વીસ અક્ષર મળીને કેટલું બધું સાહિત્ય જનરેટ કરે છે કેટલું બધું લિટરેચર છે સ્ટોરીઝ છે પોઇટ્રી છે ડ્રામા છે ખ્યાલ એ રીતના અક્ષર મળીને કેટલું હતું એ રીતના છ તત્વો મળીને કેટલા બધા સંજોગો ઉત્પન્ન કરતા હોય છે હવે હા એટલે આવું જ છે હવે એની અંદર ખરેખર આપણે પોતે કોણ છીએ તો આપણે તો દરસલ સ્વરૂપમાં આપણે આત્મા છીએ એટલે આપણા માટે આત્મા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે દેટ ઇઝ અવર પ્યોર સેલ્ફ એ આપણું મૂળ સ્વરૂપ છે પણ આ તો બીજા પરમાણુ તત્વ નજીક આવવાથી પછી વિભાવિક હું ઊભો થઈ ગયો અને એ વિભાવિક હું ને આધારે પછી હું આ છું એટલે હું જ શરીર છું ને હું જ કરું છું એટલે પછી કર્મો બંધાવવાના ચાલુ થયા અને ભોગવવાના ચાલુ થયા એટલે ચાર્જ બી થાય છે ત્યારે બીજા પાંચ તત્વો અંદર એડ થઈ જાય છે એટલે આકાશ થઈ જાય કાળ થઈ જાય બધું થઈ જાય એમ કતિસાયક સ્થિતિ સહાયક બધું ભેગું થઈ જાય અને ડિસ્ચાર્જ થતી વખતે પછી પ્લેઆઉટ થઈ જાય છે એટલે આ રીતે છે એટલે દાદા કીધું તમે એટલે આત્મા અને બાકીના પાંચ તત્વો એનાથી ઉભા થતા આ બે તત્વો જ એવા છે આત્મા તત્વો અને પરમાણુ તત્વ કે જે ભેગા થવાથી ત્રીજું ગુણ ઉત્પન્ન થાય છે નજીક આવવાથી બીજા કોઈ તત્વમાં એ થતું જ નથી બીજા બધા ભેગા

આ મન વચન કાયા બીજા મન વચન કાયા સત્ય હિસાબ બાંધેલો છે જેમ કે માણસે નક્કી કર્યું હોય કે મારે લગ્ન કરવા છે એટલે વાઈફ કે હસબન્ડ નું ચાર્જ થાય પછી નક્કી છે એટલે 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 એનું ચાર્જ થાય થાય પછી એના ભેગા બેન બાપ બધું આપણે જ ચાર્જ કરેલું છે આપણે જ માગેલું છે એટલે જાત જાતની વ્યક્તિઓ અને પછી જોયે મને બંગલો જોયે ગાડી જોઈએ મારે લેખક બનવું મારે સંગીતકાર બનવું જાત જાતનું ચાર્જ કરે છે

नहीं जो पूतगल जो तत्व है छ तत्व के अंदर आत्मा और पूतगल ये सबसे बड़ा मतलब बोलना चाहते हैं जो सबसे बड़ा संयोग है क्योंकि बाकी तो सब क्या बोलता है सहायक तत्व जैसा है काल हाँ। और उसे तो, तो ये पूतगल को मोहन बचन का मीन से पूतगल ही हो गया ना हाँ मुख्य पूतगल खरुदगल चोटेलू राग द्वेष थी કારણ કે અને અજ્ઞાનતાથી ચોટેલું છે જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી જૂનું ગલન થશે નવું પૂરણ થશે જૂના કર્મ ડિસ્ચાર્જ થશે નવા ચાર્જ થશે રાગ ડિસ્ચાર્જ થશે રાગ નો ઉભો કરશે એટલે પરમાણુ ને આ બે મુખ્ય વસ્તુ છે જો પરમાણુ વાળો મેન તો કશાય ઉભો થઈ જાય ક્રોધ માર માર એ ઓગળી જાય એટલે આખું ભૂતગલ છૂટું પડી જાય એ આખું ભૂતગલ છૂટું પડી જાય એટલે કે જ્યારે તમે આત્મામાં આવી જાઓ અને આત્મામાં રહી અને વ્યવહારનો નિકાલ કરો આપણે જો બધા આત્મા એ પુરુષાર્થનો ભાગ એક રાખવો હોય તો ભાઈ કેમ કરીને શુદ્ધાત્માની સીટ પર રહેવાય એટલે હું શુદ્ધાત્મા છું એ જાગૃતિમાં રહેવાય અને કઈ રીતે વ્યવહારનો નિકાલ થાય એટલો જ આપણો ભાગ રહે વ્યવહાર મન વચાંકાનો ડિસ્ચાર્જ થતો વ્યવહાર તો ડિસ્ચાર્જમાં થશે જ એમાં કાંઈ બહુ નહીં થાય પણ એને છૂટા રહીને આપણે કેટલું જોઈ શકીએ છીએ એટલો આપણો પુરુષાર્થનો ભાગ છે એટલે એ છૂટા રહેવાનો જે પુરુષાર્થ છે એમાં ન ભળી જવાનો જે પુરુષાર્થ છે એમાં આખી જાગૃતિનો ભાગ છે એને સમજવાનો ભાગ છે કે અંદર શું માલ ભરેલો છે કયા સંજોગોમાં ભળી જવાય છે કયા સંજોગોમાં છૂટું રહેવાય છે એ બસ એ જાગૃતિ અને એ નિરીક્ષણ નો વિષય છે આખો

અષ્ટલક્ષ્મી માટે સત્સંગ છે એમાં નવ પ્રકારના ભંડાર મહાપદ્મ શંખ મકર કચ્છ મુકુંદ કુંદ નીલ અને ખર્વ એ કુબેરના નવનિધિ નવ નિધિ મનાય છે કુબેરના અને નવ પ્રકારના ભંડાર ભરેલા હોય તેમ બધી રીતે સુખ સવડ હોય તેમ

પછી આપણે જે પાંચ મહાવ્રતો છે અહિંસા ચૌર્ય અને બધું એટલે અગિયાર તો પાપ આપણે ખબર છે પછી કોઈની નિંદા કુદલી કરે એમાં આવી જાય છે એટલે એવી રીતે શાસ્ત્રોમાં શું કર્યું છે ક્લાસિફિકેશન કર્યું છે બધું અને લેબલિંગ કરી દીધું છે કે આ વસ્તુ કરવાથી પાપ નો બીજ પડે છે કયા સ્થાન થી પાપ પડે એ દાદા ભગવાને છે ને આ બધું સિમ્પ્લિફાઈ કરી નાખ્યું દાદા કે મન વચન કાયથી દુઃખ ન આપજો ક્રોધ માલ માં આવેલો એમ રાખજે એટલે એમાં બધું આવી ગયું આપણા માટે ફાઇલ સંભાવે નિકાલ કરી દીધો એટલે આપણા માટે તો ઘણું સિમ્પ્લિફાઈ કરી નાખ્યું અરે હું તમને કહું હમણાં હું પોલ્યુશન ગયો તો ખંભાત ત્યાં એક આપણા મહાત્મા છે સિનિયર છડક છે લેડી ઉંમર હશે એમની અને બહુ સિમ્પલ છે વેરી ડાઉન ટુ અર્થ કઈ બહુ ભણેલા નહીં વેરી વેરી સિમ્પલ અને આમ યુ નો

અને બધું આવી ગયું વોટ બિગ બિગ વેરી બિગ સ્ટેટ કે મને એવી સમજ આપો મને એવી સરસ જાગૃતિ આપો કે અતિક્રમણ થાય જ નહીં અતિક્રમણ થાય તો અતિક્રમણ કરવા પડે ને હવે થતા હશે એને સાથે પ્રતિક્રમણ અતિક્રમણ વાળો ભાગ હશે એમાં આપણે બહુ ઊંડામાં નથી જતા એને એને એક રિયલાઈઝ થયું એને એક રિયલાઈઝ થયું કે હારું આપણે પ્રતિક્રમણ ના કરવું પડે એવી સરસ થઈ જાય ટર્મિનોલોજી કોઈ મોટા શબ્દ નહીં કાંઈ જ નહીં કેટલું સિમ્પલ અને ઇટ કવર્સ અપ સચ બિગ થિંગ એનો મને એવી મને એવું કઈ કરી આપો હવે શું કરવાની નથી ખબર મને એવું કઈ કરી આપો કે મારે પ્રતિક્રમણ કરવા જ ના પડે એટલે મને એવી સમજણ અને એવી જાગૃતિ પ્રાપ્ત કે અતિક્રમણ થાય જ નહીં

કે મારા જીવનમાં જે દુઃખ સુખ હશે વોટ એવર ઇટ ઇઝ એ દુઃખ સુખ નીકળવું કેવી રીતે મને કઈ આ હાઈફાઈ સત્સંગ સમજાતો નથી પણ એટલે એને એમના અનુભવ પરથી એમનો પુરુષાર્થ એને ટેલર મેડ બનાવ્યો બે કલાક કીર્તન ભક્તિ દેટ ઇઝ વોટ સીફ કે મારાથી તો આટલું થશે દાદા સાથે મારે તાર જોડો તો મને બીજું કામ જ પડતી નથી હું આ રીતે દાદા સાથે તાર જોડીશ અને પછી મને ખબર પડે છે કે આપણે એટલું સમજાઈ ગયું મનમાં ચાહે દુઃખ ના હોવો એ બધું સત્સંગમાં સાંભળી 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 બધું પડતા સમજાઈ ગયું હોય આપણી જ ભૂલ છે અત્રા માટે આવ્યું બધું એ બધું સમજાઈ ગયું હોય એટલે પછી એ સમરી પર આવ્યા કે હવે મને એવું કંઈક આપો કે પ્રતિક્રમણ કરવું ના પડે હવે એની પોતાની શોધખોળ છે યુ સી દેર ઇઝ હર ઓન ડિસ્કવરી વિથ હર લેવલ ઓફ ઇન્ટેલિજન્સ એના બુદ્ધિની પ્રમાણે એમને મૂકેલો ઉપાય શોધેલો છે એમનો પુરુષાર્થ છે અને એમાં કેટલું બધું આવી ગયું હા એટલે આપણે અમુક વસ્તુ આપણે ઓબ્વિયસલી આપણે પદમાં ને બધું સાંભળીએ એટલે આપણને થાય એનું મિનિંગ શું છે દેટ ઇઝ ટ્રુ ભૂલવું નથી અને આલ્ટીમેટલી યુ સી એક વખત પહેલા બી મેં વાત કરી કે બીએસસી કરવાનું હોય કોઈને ગ્રેજ્યુએટ થવાનું હોય બીકોમ કરવાનું હોય ગ્રેજ્યુએટ થવાનું હોય તો એ ત્રણ વર્ષ કોલેજમાં જાય બારમાં પછી એટલે એનો કોર્સ પૂરો થઈ જાય સિલેબસ પૂરો થઈ જાય અને પાસ થઈ જાય ગ્રેજ્યુએટ થઈ જાય પછી બહુ વાંચવાનું હોય નહીં એવી રીતના આપણો બી કોર્સ ને સિલેબસ કોર બધો પૂરો થઈ ગયો છે હવે ખાલી એને પચાવવાનો ભાગ જ છે સમજવાનો જ ભાગ છે બાકી બધું ઇન્ફોર્મેશન છે ઇન્ફોર્મેશનનો ભાગ દરેકની પ્રકૃતિ જુદી એટલે કોઈને વધારે જાણવાની ઈચ્છા હોય કોઈને ઓછું જાણવાની ઈચ્છા હોય પણ એ ડિસ્ચાર્જ પ્રકૃતિ ને આધારે ભાગ રહેશે થોડોક પણ જાણવાનું કે સમજવાનો ભાગ કેટલો છે દરેકે મારી આજ્ઞામાં નિરંતર રહેવાય અથવા કેમ કરીને કેમ કરીને છૂટા ભણું વર્તાય એન્ડ ગોલ શું છે આપણે અલ્ટિમેટલી એન્ડ ગોલ મોક્ષ બોલીએ છીએ પણ મોક્ષ પહેલા અહીંયા આપણા મન વચન ગાયથી મુક્ત કે છૂટા પડવાનું છે દાદા એ પ્રતિથી ઉપર બતાવી દીધું હંડ્રેડ પર્સન્ટ પ્રતિથી બદલાઈ ગઈ કે ના હું શુદ્ધાત્મા જ છું જાગૃતિ છે થોડીક ને અનુભવ બી થોડોક છે હવે એ થોડીક જાગૃતિ ને થોડોક અનુભવ ને વધારવાનો જ પુરુષાર્થ આપણી પાસે છે એના માટે પાંચ આજ્ઞા આપી અને બીજું બધું આ સત્સાધન આપ્યા અને આ ટેકા જ્ઞાન આપ્યા ભોગે તેની બોલ અથરામણ ટાળો એડજસ્ટ એવરી બન્યું તેને આટલા આટલાને આપણે વળગી રહીએ અને લાગી રહીએ પોતાની પ્રકૃતિને ઓળખીને તો આપણું સ્પિરિચ્યુઅલ ગ્રોથ જણાશે સ્પિરિચ્યુઅલ ગ્રોથ આધ્યાત્મિક વિકાસ આપણને ખબર પડશે કે આજે અહિયાં છું પછી અહીંયા છું પછી અહીંયા છું છ મહિના પછી આટલી પ્રગતિ થઈ એક વર્ષ પછી આટલી પ્રગતિ થઈ એવી રીતે એ આપણો ગોલ સ્પષ્ટ હોવો છે હું આ સત્સંગ સેના માટે કરું છું હું આ વિધિ જેના માટે કરું છું કે કીર્તન ભક્તિ કે જે જે કરતા હોય વાંચન કરતું હોય રામાયક કરતું હોય તેના માટે કરું છું ને શું મેળવવું છે એ એ જેટલું સ્પષ્ટ હશે ને એટલા બધા પુરુષાર્થ એ તરફના આપણને મળશે બી એ તરફ ને પુરુષાર્થ થશે અને પુરુષાદ કરવા માટે જે સમજ જરૂર છે સમજ બી આપણને પ્રાપ્ત થશે સમજ બી પ્રાપ્ત થવી હા એટલે પછી અને ટેલર મોડ આપણને જે જરૂર છે એટલો ભાગ આપણને મળી રહે अभी आप जो हैं ना मन अपना पहला जो देह है मन बचन काय को छूटा रखने का आज की तारीख में हाँ तो दादा ने भी वो जो मोक्ष की बात किया मेरे को ऐसा समझना है आप मेरे को करेक्ट करना मोक्ष की जो बात किया वो दो स्टेप में बात किया जे संसार में रहते हुए आदि व्यादी उपाधि में समाधि रहे तो ये मन वचन काय से छूटा रहेगा तो ही समाधि रहेगा ना तो नहीं तो समाधि नहीं रहेगा

એને શું કહેવાય આપણને અસ્પષ્ટ અનુભવ તો થઈ જાય છે આત્માનો અસ્પષ્ટ અનુભવ આપણે સ્પષ્ટ સ્પષ્ટ વેદન સુધી આ જઈ જે દાદા ભગવાનની અનુભવ હા એના પછી કેવળ જ્ઞાન ને મોક્ષ જ છે એટલે આત્માનો સ્પષ્ટ અનુભવ એટલે નિરંતર છૂટાવાનું વર્તાય એ દશા સુધી પહોંચવું દાદા ભગવાનની દશા સુધી પહોંચવો એ આપણા આ જન્મનો નો મહાત્મા માટેનો ધ્યેય છે પુરુષાર્થ નો ધ્યેય ગુજરાત કરીને મેળવવાનું તો કે આ દેહાત્મ નો સ્પષ્ટ અનુભવ અને આ દાદા આપણને કીધું બી છે કે તમે આ તમારો ધ્યેય રાખજો અને ધ્યેયની રોજ તમે પ્રાર્થના કરજો આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો આત્મા મારા વર્તા હોય કીધું જ છે મને શું આપ કેમ ચણે ચણે સદાય સર્વદા સ્વ સત્તામાં રહો છો તેમ હું પણ ચણે ચણે સદાય સર્વદા સ્વ સત્તામાં રહું મારું બુદ્ધિ સંસારમાં ભટકે છે તો મારું મન અને બુદ્ધિ તમને ભટકે મને અને સત્મા તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત આવે છે બધાના સદગુણો મારામાં આવો કેટલું બધું આવ્યું છે દાદા કીધું દાદા ખબર હતી કે આ લોકોને હવે કઈ ચાવી તો આપવી પડશે ને આક્રમ તો કૃપાથી મળ્યું પણ પછી પંદર વર્ષ છોકરો હોય એના બાપાની ફર્સ્ટ ક્લાસ દુકાન હોય રિટેલ શોપ હોય ચલાવતા હોય પછી ફાધર ને કંઈક થઈ ગયું એટલે એને દુકાન ચલાવવાનો વારો આવ્યો એટલે વારસામાં મોટી દુકાન તો મળી ગઈ પણ ચલાવવાની રીત તો આવડવી જોઈએ હા એ ટ્રેનિંગ જોઈએ સમજ જોઈએ ગાઈડ કરનારું જોઈએ એમ કરતા કરતા પછી થઈ જાય એટલે આપણને દાદા શુદ્ધાત્માની સીટ આપી દીધું ભગવાન પદ આપી દીધું કહેવાય દાદા ભગવાન શુદ્ધાત્મા દાદા કે કૃષ્ણ ભગવાનની દશા હતી એ દશામાં મહાત્માઓને મુકેલા છે પરમાત્મા પદ નિશ્ચયથી શાસ્ત્ર નું ટર્મિનોલોજી વાપરું તો નિશ્ચય થી બાર માં ગુણ સ્થાનક માં મૂકી દીધો દીધા એટલું બધું ઊંચું પદ આપી દીધું છે પણ એને ટકાવવા માટે આ પ્રકૃતિ ડિસ્ચાર્જ પ્રકૃતિને કઈ રીતે મેનેજ કરવી એ ભાગ જ આપણે સમજી રહ્યા છે ને આગળ પુરસાદ કરી રહ્યા છે બસ એટલું છે ધંધો ચલાવતો જે મારો છોકરો શીખી જાય એમ આપણે આજ્ઞા પાડતા શીખી જાય એટલે પછી એની મેધે ગાડી ગબડ્યા કરે एक्चुअली आप या हम लोग जो निश्चय व्यवहार चरण विधि जो करते हैं उसमें एक इट इज एक्चुअली 360 डिग्री उनमें है निश्चय का भी है व्यवहार का भी है जो भी आप मांगोगे उसके अंदर है यह है हाँ बेव बेव नहीं जरूर है ना कारण के व्यवहार उचकवा भी है शुद्ध भी करवाश्चय में प्रस्थापित भी थानु था स्ट्रॉंगली બરાબર એટલે આત્માના ગુણો છે નિશ્ચય ભાગ બધો હું આત્મા છું તો કેવો એવું છે એ બધું એટલે વ્યવહાર બી ઉચેકવાનો શુદ્ધ કરવાનો ભાગ છે અને નિશ્ચયમાં સ્ટ્રોંગ થવાનો ભાગ છે એટલે નિશ્ચય દેવ અક્રમ છે ને જો ક્રમિક હોત ને તો વ્યવહાર શુદ્ધ કરતા કરતા આગળ પૈતા હોત એટલે પછી વ્યવહાર

जी वो जो वीडियो था ना उसमें उन्होंने ये बताया था कि ये जो है मतलब ये क्रमिक में ये की है बात ये नवनिधि और अष्ट ज्ञान लेकिन वो ज्ञानी के साथ ही वो पद में पहले लाइन में यही बताया कि ज्ञानी के साथ ही है तो ज्ञानी जिनको ज्ञानी का स्पर्श होता है उनको ये सब सहज में मिलेंगी वो ये बताया उन्होंने तो मतलब स्पर्श हुआ है उनको सहज मिलेगी हाँ उनको ये सब सहज जो है लक्ष्मी और ये सब जो है मिल, मिली जाएगी जो है मतलब वो ऐसे बाय प्रोडक्ट मिली जाएगी ऐसे वो मिली जाएगा जो है सहज में तो वो हाँ तो क्योंकि ज्ञानी के साथ में है वो वो सब होती है नवनिधि और लक्ष्मी तो वो वो जो है हम ज्ञानी का स्पर्श होगा हमारे को तो हमको भी जो है वो वो बाय प्रोडक्ट मिल जाएगी कभी वो जैसे समय होगा हो। तो हम्म हम्म तो उन्होंने ये बताया हम्म हम्म बराबर हाँ मैंने लिंक दिया है वो अगर कोई देखना चाहते तो मैंने लिंक आप शेयर कर दीजिए ठीक है जय सचिव फिर मैं अपना क्वेश्चन पूछना था शेयर कर दू आशा कीजिए कश्यप जी शेयर कीजिए हाँ एक ये जो आपने समय का इन फर्स्ट पेज में समय का इनाथी पोतानी जात पर श्रद्धा बेसी बेसे बीजू 48 मिनट मन्ने पोताना कुंडाला मां ये व्यवहार में समय की बात हो रही है पोताना कुंडाला मां जय राज्य राज्यों तो इतने पुण्य बंदाएं एड्रो काश रहे

અજ્ઞાન અવસ્થા તો એ અજ્ઞાન અવસ્થામાં એનો ભાવ ચાલુ રહે એટલે નવા કર્મના બીજ પડ્યા જ કરે હવે આમાં છે ને એટલો ભાગ સંસારમાં નથી હોતો એટલે નવા બીજ પડતા નથી સંસાર પક્ષના એમ કહેવા માંગે છે આ ક્રમિક માર્ગની વાત છે આખી હા ક્રમિક માર્ગમાં સામાયિક કોને કહેવાય ને એ સામાયિક કરવાથી શું ફાયદો થાય એ દાદા ભગવાને જે કીધું છે એ એમાં આપેલું છે કશ્યપજી

તો હવે જો એ ઇન્ટેન્શન કેવી રીતે ખબર પડે એ જાણવું છે મારે કે મારે એક પ્રસંગ બન્યો કે એક મારા રિલેટિવ નહીં પણ થોડાક ઘરે તો પછી દસ મિનિટ પંદર મિનિટ મારા અમારા જોડે સાથે વાતચીત થઈ તો એમણે એમના છોકરા અને વહુની વાત કરી એટલે એ લોકો બેંગ્લોરમાં સારી પોસ્ટ પર છે એટલે રસોઈને એ બધું જાતે નથી કરતા બાર બંધાયું છે ને એ બધી વાત થઈ તો એના પરથી મારે કશું લેવા દેવા નથી પણ છતાં પણ દસ મિનિટ મારે એમની સાથે વાત થઈ ગઈ નેગેટિવ પોઝિટિવ બંને વાતો થઈ પછી એ દસ પંદર મિનિટ જે પતી ને પછી મને ખબર પડી કે ઓહો આમાં કશું લેવા દેવા નતું છતાંય તમારે આ બધી વાત કરવી પડી તો કેમ કરી તમે તો અંદર કંઈક તો હોવું જોઈએ પણ એ મેં ઘણું ટ્રાય કર્યું પણ મને હજુ એ સમજાતું નથી કે આવી વાતો આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું પણ ઓલવેઝ એવું થાય કે કોઈ પણ વાત ક્યાંયથી પણ વાત કરવાની થાય તો એ વાતમાં ઢળી જવાય અને એ જે રિલેટેડ વાત થતી હોય એ રિલેટેડ વાતો થઈ જાય તો આવું કેમ થાય ઘણો પછી મને બધો પસ્તાવો ઘણો થયો પણ ખબર નથી પડતી હજુ કે આવી રીતે કેમ થઈ જાય છે કે અંદર શું ઇન્ટેન્શન છે તો વાતમાં બેસી જવાય છે સહેજ વાત નીકળે અને તો એ ખબર નથી પડતી તો એ કેવી રીતે ચેક કરવાનું કારણ કે ઇન્ટેન્શન ખબર ના પડે તો પછી એ તો આગળ જેમ બને એમ આ થઈ ગયું માફી માગવું આમાં આ થઈ ગયું માફી માગ્યું એનો તો કોઈ અર્થ જ નથી ને તમને એ બેન અમેરિકાના પ્રેસિડેન્ટ જે થવાના છે ઇલેક્શન ચાલે છે એની બધી વાતો કરે એના જે પ્રતિસ્પર્ધી કેન્ડિડેટ છે એની બધી લાંબી લાંબી વાતો કરે તો કેટલો તમે ડડી જાત એની સાથે ના કશું કેમ નહીં કારણ કે એની સાથે કશું લેવા દેવા નથી મારે ઇન્ટરેસ્ટ નથી લેવા દેવાય નથી ઇન્ટરેસ્ટ ભી નથી લેવા દેવાય નથી પણ આમાં ઇન્ટરેસ્ટ છે સંસારમાં ભૌતિક સુખમાં સુખ નું આરોપણ સંબંધો આરોપણ એ કેટલા અવતારોનું જામી ગયેલું અત્યારે નીકળી રહ્યું છે હવે એમાં રુચિ હોવાથી ભલે આપણે કઈ લાગતું ઓળખતું નથી પણ એ બેન તો એનો ઉભરો જ ચાલે છે ને મારો છોકરો આવો બહુ આવી સારું એ બોલતા હશે ને આવડું એ બોલતા હશે એટલે તમને એમાં છે હા કારણ કે મારે બહુ છે મારે છોકરો છે અને બીજું દીકરી છે એટલે એને આવું થયું હા મારે કદાચ આમ થાય એ આવું કરે છે તો આમ કરવું જોઈએ એટલે એમાં રુચિ છે એ રુચિ ના એટલે આપના વિચાર વ્યક્તિ વ્યક્તિ સાથે ઇન્ટરેસ્ટ તમારે લાગતું વળગતું નથી પણ વ્યક્તિ જે વાત કરે છે એ વાતની રુચિ છે ભૌતિક સુખની ભૌતિક સંબંધોમાં મીઠાશ કડવાશ એની રૂચિ છે હોય ના ના મારી તો તો હું આમ રાખું છું તમે કેમ રાખો અચ્છા એવું કરે છે એની બુદ્ધિની ડિઝાઇન એટલે એમાં રસ પડી ગયો એટલે પછી વાતોચીતો થવાની જ છે એટલે અત્યારે એ ભલે ખબર ના પડતી હોય કે મારા અત્યારે હાલ તો મારા અંદર એ હોય ને કે મને આ બહુ આમ છોકરો આમ પણ અંદર આવું કઈક પડેલું છે આ ઇન્ટેન્શન થયો ને રુચિ સંસારના ભૌતિક સુખોની રુચિ સંબંધોમાં સુખ ની રુચિ હા એટલે એ તો એ વિશેષ હોવાને કારણે જે વ્યક્તિ સાથે કોઈ વ્યવહારનો નિષ્પત નથી અથવા લિમિટેડ નિષ્પત છે પણ એ જે ટોપિક છે એ ટોપિક માં બહુ રુચિ છે હા બરાબર છે એ જ બેને જો અમેરિકાના પ્રેસર ની વાત કરી તો તમે જરાય કઈ ના થાત કારણ કે નથી હા એટલે આમાં ઇન્ટરેસ્ટ છે એટલે આમાં 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 ઉપાય બહુ સિમ્પલ જ છે ખાલી આ ભાઈ કે બેન માટે નહીં કોઈ બી માટે બહુ સિમ્પલ છે કે કોઈનું પણ અવર્ણવા દપરા દ વિનય ન કરાય ન કરાવાય કરતા પ્રત્યે ના અનુમોદાય એવી પરમ શક્તિ આપો હમ એટલે કોઈ પણ આવે તો આપણે જોઈ લેવાનું શું આપણે હામાં હા ભળીને અવર્ણવાદમાં જઈ રહ્યા છે એકાંતમાં જઈ રહ્યા છે એટલે એ આપણો ડિસિઝન છે એ આપણું નક્કી પણું છે તો કોઈ બી આવશે તો તમે આ જાગૃતિ રાખી હશે તો તમને ક્યાંય વાંધો નહીં આવે તમે કીધું ને આવું તો ભળી જ જવાય છે આ તો એક એક્ઝામ્પલ આપ્યો પણ આવું તો ઘણી બધી વાર ભળી જવાય છે પછી પસ્તાવો થાય છે પછી પ્રતિક્રમણ કરવું પડે છે એ તમારું એટલે ભળી શેના આધારે જવાય છે તો કે રુચિ

એટલે એ જે સારું ધાર્યા પ્રમાણે માટે પડ્યું છે એટલે જયારે ધારું ના થાય ત્યારે ખરાબ પડ્યું જ હોય એની બાજુમાં હોય જ બીજા પલ્લામાં એટલે ક્યારે આવી જાય કેવાય જ નહીં એટલે મિત્ર જ્ઞાન અકર્તા સ્યાદવાદ વાણી વર્તન વર્ણન બધું ગયું બારી ની બહાર વાંધો ને એમ જ હોય આ તો કઉ છું એટલે શું થઈ રહ્યું છે આ રીતે છે એટલે આપણે એ શક્તિ જ માગવાની છે એટલે દાદા ભગવાન કીધું દુબઈ તું સાધવાદ વાણી વર્તન મને માગજો કોઈનું હમ ન દુભાય જો એમાં કેટલું હમ અને ધર્મ પ્રમાણ પેલી બે કલમ હમ ના દુભાય ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ના અનુમોદાય ધર્મ નું પ્રમાણ ના દુભાય ના દુભાવાય કે દુભાવા પ્રત્યે ના અનુમોદાય હવે અનુમોદન વાળો ભાગ થઈ ગયો આખો આમાં હવે એ બહુ નો ધર્મ છે હવે એ તમારે શું કામ અનુમોદન કરવું જોઈએ એટલે આનો ઉપાય બતાવ્યો મેં તમને તમે કીધું ને ઘડી ઘડી ભાઈ ને કરો ને ખેદ થાય છે તો એનો ઉપાય બતાવ્યો તમને થવાનો કારણ હા કારણ કે આત્મામાં રહેવું કઈ ખાવાના ખેલ નથી એટલે આત્મા ડિરેક્ટલી નહીં રહેવા એટલે ઇનડિરેક્ટલી વ્યવહાર ચોખ્ખો કરો વ્યવહારમાં કોઈને દુઃખ આપવું નથી એ નક્કી કરો એટલે એ કરતા કરતા આત્મામાં આવશે કારણ કે જાગૃતિ વિશેષ હોવાથી વ્યવહારનું જ ભટ 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 આજ સામે રહેશે એટલે મારે વ્યવહારની જાગૃતિમાં મારે વ્યવહારને કલમમાં ગોઠવી દેવાનું આખું નવ કલમો મન વજન કાયદી દુઃખ ના ન કરાય ન કરાય કરતા પ્રત્યે ના બસ આટલું બે વસ્તુ રાખો અને આની શક્તિ માગો એટલે તમારે એ સવાર થી રાત સુધી ગમે તે વ્યક્તિ આવે ગમતી ના ગમતી પરિચિત અપરિચિત જેની સાથે રહેવાનું છે જેની સાથે ગમે તે હોય તમારું આ એક ઢાંચો તૈયાર જ છે બ્રોડ ફ્રેમવર્ક તૈયાર જ છે એટલે પછી એની વાત થાય આપણું મન આપણી બુદ્ધિ તો તરત બ્રેક મારીને પાછી લઈ જાય તમારા ઘરે કામવાળી છે કે જાતે કરો છો ના કામવાળી છે કામવાળી બરાબર કામ ના કરતી હોય પછી બહુ દિવસથી કે કે કર્યું તો પછી તમે નક્કી કરો આજે તો મારે એને કઈ દેવું છે એ તો તરત જ કહી દેવાનું હા ને આલે રોજ કચક થતી હોય તો નક્કી કરો હવે આપણે નથી કરવી બસ એના જો હવે તમે નક્કી કરો છો એના આધારે કચક નહીં થાય તો આ નક્કી કરશો કે મારે કોઈનું ટીકા ન કરાય ન કરાય કરતા થાય તો થતી વખતે ખાલી જાગૃતિ હાજર થશે બંધ નહીં થાય હમ મારે અહિયાં લપસવાનું નથી એટલું ખાલી આજની જાગૃતિ નક્કી થશે આ કરવું છે ડિસ્ચાર્જમાં લાવેલા છો એટલે એ તો થશે જ એ કેટલા અવતારણ છે એટલે એ ડિસ્ચાર્જમાં આવશે આવશે ને આવશે એવા વિચાર આવશે વાણી થશે કારણ કે ડિસ્ચાર્જ મો ડિસ્ચાર્જ મમતા ડિસ્ચાર્જ કપર ડિસ્ચાર્જ લોભ બધાને ભરેલું જ છે બધાને પ્રમાણ ઓછા હોય એટલે એ ભરેલા હોવાને તો નીકળશે જ પણ આજે દાદાનું જ્ઞાન મળ્યું છે અને ખબર પડ્યું કે હવે એ મોક્ષમાં આપણને બાધક છે માટે આજે આપણે નક્કી કરે છે આ ન કરવાની શક્ય છે ખાલી અભિપ્રાય બદલીએ છીએ વર્તન નહીં આપણે વર્તન નથી આપણે અભિપ્રાય કે આ ના હો જો તમે ના હો જો એટલે શું થયું મારે અહીંયા લપસવાનું નથી જેમ તમે ઉપવાસ નક્કી કર્યો ને આગલી દિવસે રાતના કે આવતીકાલે મારો ઉપવાસ છે મારે મીઠું બી નથી ખાવાનું હવે તમે નક્કી કર્યું એટલે ભાઈ કોઈ કોને ત્યાં તમે જમવા જવું પડે તો ભાઈ આજે મારો ઉપવાસ છે મને આ મીઠાવાળું નહીં ચાલે હા નક્કી કર્યું તો કેવું ત્યાં હાજર રહી જાય છે ને ખાવાનું ગમે એટલું આવે હા મોઢામાં નથી દેતા મારું નક્કી પણ છે અને જાગૃતિ છે બે છે નક્કી અને જાગૃતિ જાગૃતિ ન હોય તો ખવાય બીજા જાગૃતિ હોય તો નક્કી પણ ટકે એવી રીતે આ નક્કી આજનો અભિપ્રાય જ્ઞાની પુરુષના કયા પ્રમાણે તમે નક્કી કરો છો આ ભાવમાં હા એ જેટલું સ્ટ્રોંગ હશે એટલું ડિસ્ચાર્જ તો આવશે જ એનાથી વિપરીત ઊંધુ નહી તમારા વિચારમાં ભળશો નહીં એટલે પેલું જે વાત થતી હોય એક બાજુ વાત નીકળતી હોય ને એક બાજુ અંદર ખબર હોય કે આ ઊંધું ચાલી રહ્યું છે ના એટલે એ જાગૃતિનું પ્રમાણ છે એટલે બે લેવલ પર જાગૃતિ કામ કરશે કાં તો તમે જાગૃતિ ઓછી હશે એટલે નીકળ્યા પછી ખબર પડશે આ ખોટું થયું પછી એથી થોડી વધારાની જાગૃતિ હશે તો નીકળતી વખતે બે વસ્તુ ખબર પડે આ ખોટું થઈ રહ્યું છે નીકળી બી રહ્યું છે વાણી અને ખબર પડે ખોટું છે જાગૃતિ હશે તો નીકળતા પહેલા જ બ્રેક વાગી જશે નીકળતા પેલા બ્રેક

એટલે એ તો પોતાને દુઃખ થાય છે એટલે નથી કરવું પણ એ એ એ એ સોલ્યુશન નથી મારે નથી બોલવું એમ નહીં જે વસ્તુ સ્થિતિ બને છે એને વ્યવસ્થિત શક્તિ તરીકે જુઓ હિસાબ તરીકે જોવાની શક્તિ ખીલવી પડશે અને બીજું બીજું બીજી શક્તિ એ માગવાની કે એને દુઃખ ના થાય એવી રીતના વાણી બોલવાની શક્તિ આપો બોલવું તો પડશે જ વ્યવહારમાં ખાલી સાધવા વાણી બોલવાની શક્તિ માગવાની છે બરાબર છે નથી બોલવું એમ નહી બોલવાનું મને સાધવા વાણી બોલવાની શક્તિ આપે હા બરાબર છે બહાર ગમે ત્યાં એટલે કોઈ પણ દેહદારી જીવાત્મા સાથે સાધવા વાણી સાધવા જ વર્તન સાધવા મરણ કરવાની શક્તિ નથી બોલવું એટલે તો શું થાય બોલવું તો પડશે જ પણ એ ફિલ્ટર હશે એટલે વાણી યાદવાદ નીકળશે જેમાં તમને દુઃખ નહીં થાય ને એને દુઃખ નહીં થાય સામે વાળાને દુઃખ થાય હા એટલે કોઈ ફોલ્ટ જ કહેવાનો હોય ત્યારે એવું થાય કે ફોલ્ટ છે પણ નથી કેવો એમ પણ એટલે એમાં પીન મારવાની તો એના પેલા શ્રાદ્ધવાદ વાણી ભલે એને એની ભૂલ બતાવવાની હોય પણ છતાંય શ્રાદ્ધવાદ વાણી બોલવાની શક્તિ માંગવાની છે હા એ સવારે માગી લીધી હોય પછી એવો વ્યવહાર બનાવે એની ભૂલ થાય એટલે મારે કેવું પડશે અને જો ધાડ કરતું બોલશો તો વાગે એવું નહીં કરશે પણ એક એક બે સેકન્ડ માટે એ તો ખાલી ફિલ્ટર મૂકી દો પછી બોલો તો બહુ સરસ વાણી નીકળશે જોજો બે ત્રણ વાર તમે સંજોગ હોય સંજોગ પ્રમાણે ચાર વાળા શક્તિ માગી પછી બોલશો ને તો બહુ ફાઈન નીકળશે

તો ઓલવેઝ થતું હોય તો સમજવાનું કે અંદર આપણી અંદર કઈક જુદું છે કારણ કે તો એ નથી પકડાતું અંદર ના લગભગ એવું હોય એટલે એમાં શું છે અંદર હું સાચી છું મારી વાત સાચી છે મારો મત મારો વ્યૂ પોઈન્ટ સાચો છે એ અંદર હળહળાટ ભરેલું હોય આમ તો કરવું જ જોઈએ આમ જ છે શિવનાનંદજી આ તો મને દેખાય છે આ તો છે હા બસ એટલે એના લીધે પછી વાણી એવી નીકળે છે એના પ્રમાણે જ વાણી નીકળે અને એના પ્રમાણે વાણી નીકળે એટલે એને એને વાગવાનું જ છે પછી ભલે તમે બોલો કે મારે આવું નતું બોલવું કે મારે અંદર જુદું હતું ને બહાર જુદું હતું અંદર ઓરિજિનલ હતું ને એ જ નીકળે એટલે હજુ મને એવું હવે હવે અંદર નવું ફિટ કરવાનું કે મારે કોઈને દુઃખ આપવું નથી એવી સાધવાદ વાણી હો છો એટલે પોતાની ડિઝાઇન થી કઈક અલગ આવે ને એ તો મને એક્સેપ્ટ જ ના હોય એટલે મોટો પુરુષાર્થ નો વિષય છે પોતા પણ ઉગાડવું એ મોટો પુરસાદ છે હમ તો એના માટે શું ઓળખવાનું કે મારી તો ડિઝાઇનની પણ ખબર પડી ને કે આ કશું સ્વીકારી નથી શકતી એ એટલે એટલે એ તો ખ્યાલ આવ્યો પણ હવે આગળ કઈ હોવું જોઈએ ને ના એટલે હવે તમારે ચાલુ રાખવું છે કે એમાંથી નીકળવું છે નીકળવું છે હવે કેટલું સ્ટ્રોંગલી નીકળવું છે એના ઉપર પુરસાદ થશે ખાલી પણ સ્ટ્રોંગલી એટલે બરાબર નીકળવું તો સો સો ટકા છે પણ એટલે એ તમારે દિલ ને તમારી અંદર એ તપાસવાનું છે અહીંયા ભલે તમે મને જે કહો એ આ સેના છે સમજ તમે આપણે કેલેન્ડર લાવ્યા હોય ને નહી તો કોઈ કાટ તમને કોઈ રેસીપી આપી હોય આ બનાવવાની એ રેસીપી નું કાગળ મોટું હોય એટલે તમે એને આમ ફોલ્ડ કરીને વાળીને અંદર હું કબાટમાં મૂકી દીધું ચોપડીમાં પછી ચોપડી ઉપર બધા કપડા ને બીજું બધું બહુ આવી ગયું કારણ કે બીજી વસ્તુ મૂકવાની હતી એટલે એટલે પછી છ આઠ મહિના પછી દિવાળીની સાફ સુફીમાં ઓલી ડાયરી મળી ને ડાયરી ખોલી તેમાંથી કાગળ મળ્યું હવે એ કાગળ પછી તમે ખોલો તો સીધું રહે આમ વાળેલું હતું તો ના પછી એને સીધું કરવું હોય તો શું કરવું પડે એને આમ સીધું ફરી સ્ટેટ કરીને એના ઉપર વજન મૂકવું પડે હા હવે તમારે સીધું કરવું જ હોય તો તમે પ્રયત્ન કરશો કારણ કે બહુ સ્ટ્રોંગલી કરસલી પડી ગઈ છે ઘડી પડી ગઈ છે બસ એટલે આ પોતા પણ બી એવું સ્ટ્રોંગલી આવેલું છે હવે તમારે સ્ટ્રેટ કરવી છે એ કેટલો નિશ્ચય છે એના ઉપર છે પણ એના માટેનો પુરુષાર્થ શું છે એ તો હું પછી કહીશ પછી નક્કી તો થવું જોઈએ હા સો એ સો ટકા કરવું જ છે એના માટે જે બી હોય તે

એટલે સંજોગો નો સ્વીકાર કરવો આગ્રહ છોડવો ધાર્યું કરાવવું છોડવું છે એક વાક્યમાં બીજાના મત પ્રમાણે ચાલવું છે એવું મંથન નક્કી કરવું પડે એનું ધાર્યું છોડવું છે એક બે વાર કહીને છોડી દેવું છે જેને આપણે લગામ છોડી દો કહીએ છીએ એ લગામ છોડી દેવું એવું નક્કી કરવું પડે હવે લગામ છોડી દેવું છે નક્કી કરો પછી જે સંજોગો એ પ્રમાણે સ્વીકાર કરો એ પ્રમાણે હું એડજસ્ટ થવા તૈયાર છું પછી એ આવે અને એ આવે એટલે પછી તમારી આગ્રહ પકડવાળો ભાગ નીકળી જાય પછી પછી તમારે અંદર અને બાર બે સરખું રહે અને મારો આગ્રહ બી નથી તો વાંધો એ ના આવે પછી આખું મેનલી શું હોય છે બધાને એ પોતાનું ધાર્યું કરાવવું હોય છે ને એમાં જ બધી બબાર ઉભી થાય છે બીજું કઈ નથી એ પોતાનું ધારું છોડી દો હવે આ તો ખાલી કઉ છું એમ કે રાતોરાત છૂટશે નહી પણ છોડી દેવાનું પેલા તો નક્કી થશે પછી નાના નાના કેસમાં છોડશો મોટા કેસમાં કઈ પોતાનું નહીં છૂટે પછી એમ કરતા 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 વ્યવસ્થિત માં શું થાય છે જુઓ સ્યાદવાદ વાણી બોલ્યો એવો તમારે ધારે નથી કરતો પણ સ્યાદવાદ વાણી બોલો ભૂલ એની સો ટકા છે પણ સ્યાદવાદ વાણી બોલો અને અમુક વાર બોલ્યા વગર કરો ને તપ કેમ નથી કરતા તપ કરવાની શક્તિ ખીલવી ખીલવવી પડશે તપ કરો જ છો પછી પ્રતિક્રમણ કરવાના ને કપડા મેલા કરીને ધોવાના એના કરતા પેલે જ તપ કરી લો ના અથડામાં કેટલું તપ આવે ને સામે સાંભળી લેવાનું આપણું કઈ ચલાવી લેવાનું એ ગમે તે બોલે મારે તપ કરવા કેટલું તપ આવે હા તો એ તપમાં ઉલટાનું સારું ઉલટા તપમાં છૂટું પડી જવાય આપણે કાન ગીતા મે આલે મારું આયુ જમા કરી લ્યો બરાબર અને તપમાં તો કે અજ્ઞાન જ જડશે જ્ઞાન અજ્ઞાન તપમાં અજ્ઞાન બળી જશે જ્ઞાન બળવાનું નથી એ આપણે સમજાવવું જોઈએ અત્યાર સુધી તપથી આપણે ભાગીએ છે પ્રતિગુર સંયોગથી ભાગીએ છીએ ભાગવાનું નથી આવે તો સારું અને વધારે આવે તો વધારે સારું વધારે કચરો બળી જશે હવે એ સમજ મળી છે એટલે આજે એને સમજ ને ઘૂટ 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 કરવી પડશે એટલે આ વસ્તુ બરાબર છે કે જ્યાં તપ આવે ને ત્યાંથી ભાગ 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 જવાનું મન જ ના થાય ત્યાં નક્કી થઈ જાય અંદર કે હવે અહિયાં જવું જ નથી એટલે એ છે ને એને ઉલટાનું તમે જેટલું જશો એટલું વહેલું તપ પૂરું થશે હા તો બરાબર છે એટલે હપ્તા અત્યારે નથી ભર્યા તો પછી મોટા હપ્તા પછી આવશે ને તો આ ભાવમાં આવશે આવતા ભાવે આવશે તને કેવાનું તને આવા ઘર વાળા આવતા બહુ જોયે છે એવું ગીતા બેન ને કેવાનું નથી જોતું તો અત્યારે નિકાલ કે તો પાછા આવતા બહુ બી આવશે એ જ બુદ્ધિ ને આવડી આવડી કરી નાખવાની થશે નહી કારણ કે બુદ્ધિ તો બળવો કરવાની જ છે હા બરાબર છે એટલે જ બુદ્ધિ ને કેવાનું હોય મને અમારે છોડવાના રસ્તા બતાવો મને દોષિત બતાવો મને નિર્દોષ બતાવો હવે તેમાં દોષ સારા ગુણ બતાવો એટલે બુદ્ધિ ને ચોટલી પકડી ને આ બાજુ ઘડી એટલે આપણા પર જે હાવી થઈ જાય છે ભાવના પોતા પણ કાઢવું મોટો છે એ મોટો પુરસાદ છે લાંબો પુરસાદ છે પોતા પણ દાદા ભગવાન શું કે પોતા પણ જેનું ગયું એ નાની થઈ ગયા તમારું પોતા પણ જાય તમે મારા જેવી દશા આવીને ઉભા રહી જશો એટલે હા એમ નથી કે સ્વીચ મારી કે આજે કર્યું કાલે થઈ ગયું ટાઈમ લેશે પણ કરવા એની કરીએ તો બધાય છૂટકો છે તમારે મારે મારું ધાર્યું ના થાય તો મારી કમાન છટકવી ના જોઈએ એવો પેલા નક્કી કરો પછી જેટલી વાર કમાન પાછા આવો આ પોતા પણ માથું ઉંચક્યું પોતા પણ માથું ઉચક્યું હવે ના હોજો ના હોજો ના હોજો એટલે પોતા પણ આ ઉપર કામ કરશે એ ના હોજો કઈ રીતે ના હોજો કઈ રીતે લગન પકડ છોડી દેવી આગ્રહ છોડી દેવો કઈ રીતે તપ કરવું એ બધા તમને પકડશે ને પછી ધીમે ધીમે પોતા પણ છૂટશે પછી વાણી એમ થઈ જશે સાધવા વાણી વર્તન શક્તિ માં જગત નિર્દોષ છે એમાં બધું આવી ગયું પછી જગત નિર્દોષ દેખાશે અત્યારે દોષ જ દેખાય છે दोषित चाल से आम एक बाजू दोषित देखा से एक बाजू निर्दोष देखा से एम करता 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 छूटा से हाँ। एम करता करता छूटा से थी मागो थी ना थी खाली निश्चय जरा स्ट्रॉन्ग कर जरूर से बीजू कहीं नहीं हाँ हम्म दारू करव पर आई भी छे ये भी, छे ये भी जबरदस्त है ये भी खबर जो है कि કરાવડાવું જ હોય છે જે પોતાનું નક્કી કરેલું હોય એ સામે વાળા પાસે કરાવું જ હોય છે એટલે જયારે બહેનો માં થોડું વધારે સ્ટ્રોંગ હોય આ વસ્તુ બહેનો માં થોડું વધારે સ્ટ્રોંગ એટલે સમજો એને કઈ કે અનંત અવતાર થી આ ધંધા માંડ્યા છે એટલે તો સ્ત્રીનું નું પૂગલે જતું નથી ને મોક્ષ માર્ગમાં માં પ્રગતિ નથી થતી આ જ્ઞાન છે તો હવે તું તું છોડ આ તારી નહીં તો કોઈ મોક્ષે જવાનું એવી રીતના થાય એમ કરીને એવું જ નહીં નવરાશના સમયે પોતાની જાતને વાતચીત કરવી પડે થોડું ઠપકો આપવો પડે કારણ વડનાર છે ને આજે તમને કોણ વડે તમને વડનાર કોઈ નથી ઉપરી કોઈ છે જ નહીં હા હસબન્ડ છોકરા તો બધાને તો ઓટીમાં ગાલ દો સાસુ તો છે નહીં હા બહુ ત્યારે નળંગ કે જોઠાણી બેઠાણી હોય તો જયારે એની બીક રહે બાકી કોઈની બીક નથી એટલે એટલે પોતાનું ધાર્યું ફૂલ ફોર્મમાં થાય એ જે કુદરત ઠપકાવવા ત્યારે જ ઠેકાણે પડે પણ કુદરત ત્યારે સેના માર્યા એ ખબર નહીં પડે લેવલો દોષી જ દેખાશે આમ કેમ કર્યું એને મારી સાથે એટલે દાદા ને પકડવાના દાદા આ પોતા પણ છોડાવો મને પોતા વાળા સામે કરવાની સમજ આપો પોતા પણ પોતા પણ સામે પૂછાત કરવાની શક્તિ આપો એવી શક્તિ માંગી ભગવાન પાસે મને આ શક્તિ આપો મને આ શક્તિ આપો મને આ શક્તિ આપો એટલે મળે હંડ્રેડ પર્સન્ટ મળશે મારી ગેરંટી ખાલી નક્કી કરો હાર્ટીલી એન્ડ સિન્સિયરલી હા ભણ્યા કાયમ માટે હવે આ પોતા માણાવાથી મુક્ત હોવું છે અને તમારા જેવી આત્મદશા પ્રાપ્ત કરી છે એટલે શું છે કે આપણે રાખવાનું કે મને શું મેળવવું છે કે દાદા મને નિરાકુરતા મેળવવી છે મન વચન કાય થી દુઃખ ના હો મેળવવું છે કઈક મૂકવાનું તમારી જે તમને ઠીક લાગે હવે એ તમારો ધ્યેય છે ને પછી જાગૃતિ ઘડી ઘડી એ બાજુ જશે હા તો માર ખાય છે એટલો વખત જ દાદા યાર એટલે એક ઠોસ પૂછાતો હોય કે બસ આ ગાંઠ સામે પણ છે કે ગમે તે ધાર્યું કરાવવું છે કે વાણી છે એના સામે જાગૃતિ રાખવી છે અને એમાંથી છૂટવું જ છે છૂટવું જ છે ને છૂટવું જ છે એ પછી સમય મળે તે શક્તિઓ માંગીએ ઊંધા આંટા મારીએ એટલે એમ કરતા કરતા ઢીલું પડશે ને પછી ઓગળતું પડશે હમ

અને આનંદ આવશે એટલે પછી આનંદ જ વધારે પૂરતા કરો આજે મારું ધાર્યું કરો એક દિવસ ધાર્યું નહીં છોડી દેવાનું લગામ છોડી દેવાનું કે છે ને આજે મારું મારું ધાર્યું કરાવવું નથી એક બે વાર કહીશ ને છોડી દઈશ એક દિવસ નક્કી તો કરો પછી જુઓ શું થાય છે વ્યવસ્થિતમાં એ લગામ છોડવાનું નક્કી કર્યું હોય તો બઉ ચાલતું નથી એ દર એક કલાક કદાચ ચાલે પછી નથી ચાલતું હા પછી તો

મને એક સાથે ના ફાવે તો અડધું ગુંઠાણું લેવો વીસ મિનિટ લ્યો પચીસ મિનિટ લેવો શરૂઆત તો કરો ક્યાં નિશ્ચય આજના નિશ્ચય ને દ્રઢ કરશો કેવી રીતે નિશ્ચય નું ફોર્સ આટલો છે મારે આટલું જોઈએ છે કારણ કે મારો ભરેલો માલ આટલો છે માલ જેટલી તો તીવ્રતા લાવવું પડશે ને બળ લાવવું પડશે ને હવે અમારે વીસ કિલો નો તમારો નિશ્ચય સો ગ્રામ નો હોય તો કેવી રીતે ભરેલા માલ સામે ફાઈટ કરશે એટલે સો બરાબર મારે પાંચ કિલો કરવાનો મારો આજનો નિશ્ચય સો ગ્રામ છે મારે પાંચ કિલો કરવા કે તો એ શક્તિ માગ 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 કરવું એટલે થઈ ગયું સો ગ્રામ હમ હવે એ તમારી બુદ્ધિ કરવા દે છે કે નહીં જુઓ એક કદાચ કરે થશે ડોન્ટ વરી થશે જેનો જેનો નિશ્ચેપ આપવો હોય એને એને બધું જ થાય દસ વાર પડી જાય પચાસ વાર પડી જાય પચીસ વાર ઉભા હમ આ એક અવતાર થોડુંક વાર લાગશે બે ત્રણ વર્ષ થોડુંક વાર લાગશે પછી વાર નહીં લાગે પછી થઈ જશે પેલી વાર તમારે ત્યાં પણ ના આવ્યો હોય ને પચીસ જણ ની રસોઈ બનાવવાનું આવે ને કપડા ને વાસણ ને બધું જ કરો તો પેલો કેટલું અઘરું પડી જાય પછી છ મહિના વરસ બે વરસ તમે કરો તો પછી આવડી જાય ટેવાઈ જાય બધી શક્તિઓ ખીલી જાય ને આટલા વાસણ ધોવાનું ને કપડા ધોવાનું બધું બસ એ રીતના પુરસાદ કરતા કરતા શક્તિઓ ખીલી જશે પછી પુરસાદ થઈ જશે પછી પુરસાદ કરવામાં મજા આવશે સંસાર ને ભૌતિક માં મજા નહીં આવે એટલે બરાબર છે શક્તિ છે ખાલી ખીલવાની છે હમ તો જ શુદ્ધાત્માની સીટ પર બેસાશે કે આ જેને થાય છે એ ગીતાબેન ને થાય છે ને મને નહીં ને હું તો શુદ્ધાત્મા છું ને તો એ તો ખાલી બોલવા વાળો ભાગ રે જાગૃતિ માં નહીં રે નહી રે હા અને આ ડિસ્ચાર્જ નો ફોર્સ જ એટલો બધો હોય તો એ ફોર્સ ઘટે તો પછી રે ને હું હું શુદ્ધાત્મા છું ને થાય છે એટલે આવશે થઈ જશે ડોન્ટ વરી થઈ જશે

તો એ બાબતે જરા રાજેશ ને થોડો પોડ પાડશો કે હવે એમાં કઈ રીતે આગળ વધવું કેમ કે ખાસ કરીને ને ઘર માં અને factory માં વધારે પડતું એવું થઈ જતું હોય એવું લાગે મને હા એ તો બધા ને હોય એ તો હમણાં વાત વાત કરી આજ બધી વાત કરી કે બે જ વસ્તુ છે factory માં કામ હોય માણસો પાસે કામ લેવાનું હોય સંસ્થા કે ફેક્ટરી કે ચલાવવાનું હોય તો ત્યાં અમુક જે નીતિ નિયમ હોય તો એ પ્રમાણે કરવું પડે એટલે એમાં પછી સાદવાદ વાણી વર્તન બોલવાની શક્તિ માંગવી પડે અને જ્યાં અથવા માટે ઘરનો ભાગ હોય રાજદ્વેષ વાળો ભાગ હોય ત્યાં આગળ પકડ છોડી દેવાનો ભાગ આવે તો ત્યાં તપ કરવાની તૈયારી રાખવી પડે મારું દાદુ નહીં થાય નહીં થાય ત્યાં મને તપ આવશે અને તપ અનિવાર્ય છે એવિટેબલ કરીએ જ છું કરે

હા પોતા મુક્ત થવું છે બીજાના મત પ્રમાણે અથવા સંજોગો પ્રમાણે ચાલવું છે અથડામણ ટાળવી છે દુઃખ આપવું નથી એવા બધા નક્કી કરેલા હોય આપણે એટલે ત્યાં આપણી જાગૃતિ રહે અને પછી આપણું પોતાપણું પણ છોડવું છે એટલે આપણું જ નક્કી કરેલું હોય એટલે આપણે પકડ છોડી શકીએ આપણે એ પકડમાંથી મતલબ થોડા ડિસ્ચાર્જ થઈ શકે ખરા એમ

પ્રકૃતિ રાખવી પડશે એડજસ્ટ એવરીવેર એમાં આવી ગયું અથરામણ ટાળો એમાં આવી ગયું એડજસ્ટ થવું છે નક્કી કરો ચાલો મને એડજસ્ટ થવાની શક્તિ આપો બસ તેમાં પોતા પણ છોલાતું જશે જય સચિદાન

અવકાશ એટલે શું છે એટલો વખત કર્મ નવા ચાર્જ કરતા નથી એમ રાગ દેતો નથી આવતા અત્યારે અત્યારે મનમાં એ ભળતો નથી ને એટલે અત્યારે નવો અભિપ્રાય નથી બાંધતો અત્યારે રાગ દિવસ કે નથી કરતો એટલે અત્યારે નથી કરતો એટલે આવતા બહુમાં એટલો ગેપ રહે પોતાની જાત પરિસલે કરી શકું છું મારે છૂટવું છે મારે ભગવાન નામ લેવું છે એવું બધું એવી રીતે અને પછી છે अड़तालीस मिनट थी वधारे कोई नहीं पन ना रहे आत्मान रेवो रेवो ए समय अड़तालीस मिनट से ज्यादा क्यों नहीं हो रह सकते सामान्य भावे बात करी से दादा भगवान है कि ऑन एन अच्छा। एवरेज शुद्ध उपयोग अड़तालीस मिनट थी वधारे ना रहे पर अभी पछी कोई ना रही भी सके छे हम प्रैक्टिस करता करता अच्छा अच्छा ठीक है

કે આપણે શરૂઆત હજી આપણે શુદ્ધાત્મા પદમાં બેઠા છીએ હજી પ્રકૃતિ છૂટા પડ્યા છે એટલે એટલા બધા છૂટા નથી પડી ગયા કે ડાયરેક્ટલી મનમાં વાત કરી શકે એટલે સામે અરીસાની સામે આપણે જઈએ અને અરીસામાં જઈને પછી આપણે વાત કરીએ તો આપણને ફાઇલ નંબર એક સેપરેટ દેખાય ત્યાં પ્રકૃતિ સેપરેટ દેખાય ત્યાં અને પછી એ સેપરેટ દેખાય અને પછી આપણે એને વળીએ કે ટોકીએ તો પછી એ વધારે ઇફેક્ટિવ થાય કે આ કેનારો જુદો અને જેને કે છે એ જુદો

એટલે નમો અરિયા નમો સિદ્ધાણ આખો ઉપર થી નીચે વાંચવાનું પછી પૂરું થાય છે એટલે કેવું છે કે આપણે સવારથી ઉઠ્યા ત્યારે ફાઇલ નંબર શું શું કર્યું એને આપણે જોવું કે સવારે ઉઠ્યા પછી આ બ્રશ કર્યું ચા પાણી નાવા ધોવાનું નાસ્તા પાણી કે પેપર આ એટલે ફાઇલ નંબર એકની છૂટી આમ જોયા કરવાનું કે આખા દિવસમાં શું શું કર્યું એટલે પછી દેખાય ક્યાં આર્થિક રમણો થયા ક્યાં આજ્ઞા ચૂકાઈ એ બધું આપણને દેખાય શું કહેવા માંગે છે અચ્છા और એક ઓર હે है ये दादा वाणी में है जगत समायिक मा प्रश्न करता दादा आ समायिक मा संसारी कोई विचार नहीं कशुज नहीं निर्विचार दशा ने महित आनंद ओ अनुभव थयो एक ही स्थिति कहवाए दादा ये तो आत्मा नो अनुभव ए आने समाई कहिए छे संसार बिल्कुल विस्मित रहे કરતાપનો ભાગ છૂટી જાય એટલે શુદ્ધ ભાગ છે એ નક્કી થઈ ગયું અને આવા અભ્યાસથી બધું બહુ આગળ વધી જાય પછી એ થમ થમ એટલે સામાય કરતી વખતે જ્ઞાતા જ્ઞાની પ્રયોગ હોય ને એટલે જે ભી ગાંઠ કે ના ટોપિક નક્કી કર્યો એ ટોપિક વિશે આપણે જોતા હોય એટલે શુદ્ધ આત્માની પ્રજ્ઞાના પ્રકાશમાં એ બધા દોષો જોતા હોય ને એટલે કન્ટિન્યુઅસ એ જોવામાં જ હોય એટલે આમ આપણે ફિલ્મ જોતો હોય ને એવી રીતે એટલે આખું એ જોવામાં હોય એટલે મન એબસન્ટ હોય ચિત આખું પાછું ના હોય બુદ્ધિના ડખો ના હોય એટલે એ એ જે આનંદ છે એ સ્થિરતાનો આનંદ છે એ જાગૃતિનો આનંદ છે કે જ્ઞાતા દ્રષ્ટાનો આનંદ છે એટલે એને દાદાએ આત્માનો અનુભવ કયો આત્માનો અનુભવ એટલે શું કહેવા માંગે સંસાર બિલકુલ વિસ્મૃત પછી નોર્મલ વાત કરે છે પછી સામાયિક પછીની વાત કરે છે સંસાર બિલકુલ વિસ્મૃત રહે કરતાપણાનો ભાગ છૂટી જાય એટલે એને શુદ્ધાત્મા વાકે એટલે એ જાગૃતિ આપણી એવી વધે કે જ્યાં મને એકદમ કરતા હું હું શુદ્ધાત્મા છું ફાઇલ નંબર એક જુદો છે એટલે કરનારો હું નથી ફાઇલ નંબર એક કરે છે એટલે એ કરતાપણાનો ભાગ છૂટી ગયો એટલે પોતે ફાઇલમાં તન્માયકાર નથી અને પછી વિસ્તૃત રહે કે આ કરવું છે ને તે કરવું છે એ બધી ઉથલપાથલ ના હોય એટલે એ ભાગને દાદા ભગવાને ચાલુ વ્યવહારમાં ઉગાડી આંખમાં સામાયિક કર્યું એના આત્માનો અનુભવ એટલે એ ખાલી વર્ણન કરે છે કે જેમ આત્માનો અનુભવ વધતો જશે એ એમ એમ આ આ છે કે ઉગાડી આ કેવી તમને હું આત્મા છું આત્મા છું એના ફાઇલ નંબર એક જોધીને આ કરે છે એવું રહે એટલે પછી સંસાર વિસ્મૃત રહે ઓલા આમ કરું તેમ કરું તો અભ્યાસ એ આગળ બહોત بڑھતા જાતા આગળ આગળ હા હા એટલે અભ્યાસ કરતા કરતા થશે એટલે આ તો એન્ડ ગોલ બતાવ્યો છે દાદા ये आगे है इसका आ, ये प्रश्नकर्ता बोलते कर, कर्मोशय संकित संकिति थी, थी प्रश्नकर्ता हाँ सा, सा, सामायिक थी हाँ एक मिनट हाँ ये आगे प्रश्नकर्ता

પણ તો એ ટેસ્ટેડ ના થાય ત્યાં સુધી વરે નહીં સંસારમાં ટેસ્ટિંગ એક્ઝામિનેશન આવવી જોઈએ મતલબ ટેસ્ટિંગ કા જો બોલ રહે હે વો મતલબ જો સંજોગ મે સ્થિરતા હોગી હોતી હે કે નહીં હોતી ઉસકે બારે મે વાત કર રહે હે ટેસ્ટિંગ કા હા 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 બસ બસ એવું કે જાગૃતિ વધી ગઈ મારો દોષ કઈ થયો એટલે કે ખલાસ થઈ ગયો એ આપણને લાગે ખરું સામાયિકમાં પણ એ ખરેખર ખલાસ થયો છે કે નહીં એ સંજોગોમાં જ ખબર પડે મને લાગે મારું ગુસ્સો બંધ થઈ ગયો છે પણ એક્સ્ટ્રીમ કેસમાં કોઈ મને કંઈ પ્રોવોક કરે કે મારું દર્ન ત્યારે ગુસ્સો ઉભો થાય છે કેને ચેક કરવું પડે અને યે જો હે મતલબ ઇસમે જાગૃતિ વધતી તો ઉપશમ સે જો હે ઉપશમ ઉજોગ ہوا હે જો મતલબ દુબદબે કે કોન હે વો પૂરી તરહ સે શય હા હા શય હો જાતે હે શય હો જાતે હે ઠીક હે એક એક લાસ્ટ મેરકો પૂછના હે યે એક મિનિટ ये जो है थ्री विजन पे आया था इसमें कुछ जो है वो बता रहे हैं कि जो है कि डॉक्टर को कैसे डॉक्टर भी आते हैं उनको कैसे जो है होता है वो थोड़ा सा मुझे समझ नहीं आया वो बताइए होते बैठे तो ये बहुत विचार खोगे ये विचार आता है तो बंद हो जाए उतार सकता जाए

બઉ ડાક્ટરો આવે તો બઉ વિચાર ખો આ વિચાર આવતા બંધ થઈ જાય ઉધાર થતા જાય ક્યાં બતા રે ડોક્ટર આમાં દાદા ભગવાન શું કે છે કે વિષયમાં જે આપણને મોહ ઉભો થાય છે એ મોહ માટે દાદા શું કે આપણે હકીકત જાણીએ હકીકત કે આ જેના પર થાય સ્ત્રી હોય કે પુરુષ હોય કે ભાઈ એને એને કપડા વગર જોય તો કેવું પછી ચામડી કાઢી નાખે તો કેવું દેખાય અને પછી આખું અંદર કટ કરે કાપી નાખે તો અંદર ત્યાં આંતરડા માંસ લોહી ને બધું દેખાય એટલે કેવું દેખાય એટલે આપણને ચિતરી ચડે એટલે આપણને ખબર પડે કે જો તને આ તો કપડાં પહેરેલા છે એટલે મોં ઉત્પન્ન થાય છે પણ અંદર તો માલ બધો આવો છે એવું આપણે હકીકત બતાવીએ આપણી જાતને તો આપણને ચિતરી ચડે અને આપણે એમાંથી મોંમાંથી છૂટા પડીએ આ થ્રીઝન નો એમનો નોર્મલ પ્રયોગ એટલે પછી દાદા ડૉક્ટરને કીધું કે ડૉક્ટર તમને કેવી રીતના મોં ચડે છે કારણ કે તમે તો આવા કેટલાય પેશન્ટ જોયા હોય અમે સર્જરી કરી હોય બર્ન બર્ન પેશન્ટ હોય એટલે જેની ચામડી બળી ગયું અને દાઝેલા હોય એટલે તમે તો કેટલું બધું વાસ્તવિકતા ગંદકી શરીરની જોઈ હે તો કે ના તો થાય એ શું થાય છે કે એ લોકો ટેવાય ગયા એનાથી આટલું ગંદુ જોઈ જોઈ જોઈને એટલા બધા ટેવાઈ ગયા હોય ને એટલે ઉલટાનું પછી કઈ બીજું આમ રૂપાળું સારું દેખાય તો વધારે ઉલટાનો મોહ ઉભો થાય એટલે એવું કહેવા માંગે છે એટલે કેવું થાય હવે આ બધું એને ખરાબ લાગે જ નહીં પછી આ વાસ્તવિકતા જે છે જે પાંચે વિંદરે એકસેપ્ટ ના કરે એવી ગંદકી છે એ ગંદકીથી એટલા બધા ટેવાઈ ગયા હોય અને બુઠા થઈ ગયા હોય ને કે પછી ઓલું બધું બહારનો ભાગ રૂપાળો દેખાય સારો કે પછી એનો ગમે યાર ગંદુ લાગે જ નહીં એને તો મતલબ એ એ જો હે મતલબ ઈસમે જો અલગ અલગ સાધન હે ઠીક वो ये जो भी साधन है वो आत्मा के लिए में पद में रहने के लिए वो सबके लिए जो है एक जैसा वो नहीं है वो अलग अलग परिस्थितियों के हिसाब से अलग अलग जो है वो होते हैं सही सही, ने, सही ने, समझ नहीं नहीं समझ क्यों आम केव नॉर्मली स्पीकिंग नॉर्मली स्पीकिंग अपन आ थ्री विजन तो बधाने काम लगे नाइंटी नाइन परसेंट लोग ने काम लगे हकीकत पर ओला ओलू संसारी मणस हो એટલે એને આજ્ઞા હોય એટલે એટલે આત્મજાગૃતિનો ભાગ ના હોય આત્મા પ્રાપ્ત ના કર્યો હોય એને મહાત્મા પ્રાપ્ત નથી કર્યો ને એટલે એને એટલી બધી એની અવડી અસર ના રહે કે આ ગંદકી છે એટલે એને એટલે એને એના માટે છે આજે મહાત્મા હોય અને અથવા વિચારક હોય દાદા શબ્દ શું વાપરે છે અહીંયા વિચારક હોય એટલે વિચારક હોય ને તો એને બી વિચારીને ખબર પડે સાલી આમાં ગંદકી તો છે હવે એ એ વિચારક એટલે શું કે આમ કોન્સ્ટન્ટ હોય એમ અને એકવાર વિચારીને તારણ કાઢે તો પછી તારણ પર મેં જોઈ લીધું અંદર તો કઈ માલ નથી એટલે પછી એ એને યુઝ ટુ થઈને એ ગંદુ ના લાગે એવો ભાગ ના રહે એને માટે એને વિચારીને જોઈ લીધું કે ખરાબ એ ખરાબ પણ ઓલો એલો વાળો ના હોય એને સામાન્ય ભાવે બધું કરતો હોય તો ખબર ના થાય એટલે એક સેના જેવું છે ખબર છે કે કોઈને કાંદાની લસણની ના ખાતો હોય ને અને જ્યાં કાંદા લસણ ખાતા હોય તો બહુ આસમારે

એટલે એટલે શું કહેવા માંગે છે બેઝિકલી દાદા શું કે છે કે આપણે આ કપડાં પહેરીએ છીએ ને એટલે આ ચાદર દાદા ભગવાન એને ચાદર કહે છે આ શરીરને ચાદરથી લપેટેલું છે એટલે કપડાં પહેરેલા છે ને એટલે એટલે આકર્ષણ થાય છે સારું લાગે છે પણ જો આ ચાદર કાઢી નાખે એટલે કે કપડાં કાઢી નાખે તો વિચાર આવે કે ના આવે કે આ કેવું છે એમ કરીને એટલે ગંદુ છે એમ કરીને હવે એ તો દાદા ભગવાને કીધું કે જો શરીરને ખરી રીતે જો જોવામાં આવે વગર તો વૈરાગ્ય આવે પણ અંધારામાં પ્રયોગ થતો હોય ને એટલે વૈરાગ્ય નથી એટલે એવું પૂછવા માંગે છે કે કપડા વગર જુઓ તો આવે કે ના આવે વિચાર એમ છે એટલે આ ખરાબ છે કે આ ગંદુ છે એવો વિચાર આવે કે ના આવે એવું પૂછવા માંગે છે બરોબર સમજી ગયું ધન્યવાદ જય સચિ રાજેશભાઈ નો પ્રશ્ન લાગે છે જય સચિદાનંદ રાજેશભાઈ સામાયિક બાબતે ખાસ પૂછ્યું હતું કે સામાયિક અડતાલીસ મિનિટની જે છે સ્થિર રહીને જ કરીએ કે આમ હાલતા ચાલતા પણ એ સમ્યક સામે આવી જાય જો હવે આજે જે આપણે પ્રદુષણ માં કેવી રીતે કરીએ છે તો એ સામાયિક આવી શકે કે એ કઈ રીતે ગાંઠો જે ભાગ છે ગાંઠો ને જે ઓગળવાનો ભાગ છે એ ઓગાળવા ના ભાગ ને તો બેસી ને જ કરવું પડે તમને દોષો દેખાય ને તમે એના પ્રતિક્રમણ કરી નાખો એ જુદી છે સામાયિક માં જ્ઞાતા જ્ઞાન સામાયિક માં જ્ઞાતા જ્ઞાન એટલે એમાં તો બેસીને જ કરવું પડે દોષો જ્ઞેય સ્વરૂપે અને પોતે પ્રજ્ઞાના પ્રકાશમાં જ્ઞાતા તરીકે એને ઉગાડે છે જુએ છે એટલે સામાયિક મતલબ શક્ય હોય ત્યાં સુધી અડતાલીસ મિનિટ કે જેટલું બેસી શકાય એટલું બેસીને કરીએ તો વધારે યોગ્ય રહે એ થયું એમાં જ થશે ઉગાડી કે તો થશે નહીં દોષ જોવાનું નહીં થાય ઉગાડી શું કે તમે બધા

ના એટલે આમાં આવી તો જાય છે કે કોઈને મતલબ બોલી દીધું હોય કે કઈ અજાગતું થઇ ગયું હોય તો અંદર આવી જાય ખરું તરત અને પ્રતિકમણ પણ એમની અંદર બેસેલો સુધાર્થ મને થઈ જાય છે પણ છતાંય મેં કીધું આને કયા ઉપયોગમાં લેવું એ હજુ ખ્યાલ ના આવે એટલે પૂછી લવે હા એટલે બીજું ચાલતા ચાલતા તમે પ્રતિગમણ કરવું એ બરાબર જયારે જયારે દોષ દેખાય આપણે અને તમે યાદ આવી ને પ્રતિક્રમણ કરો એ એનો વાંધો નથી એ હાલતા ચાલતા બી જયારે દેખાય હા આ જે આખી જિંદગીના દોસ્તો થયેલા હોય ગાંઠો ઉગાડવાનો ભાગ હોય એની સ્થિરતા જોઈએ બેસીને કરવું પડે જય સચિન જય સચિન